તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી કેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે આજે આપણે બાર નવેમ્બર બે હજાર વીસના રોજનું થ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ આજનો લેક્ચર ખૂબ જ સારો ખૂબ જ સુંદર અને રસપ્રદ રહેવાનો છે તો શું તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને તમે બધા તૈયાર છો ને આજનો લેક્ચર સાંભળવા માટે પહેલો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે અત્યારે બિહારની અંદર જે ઇલેક્શન આવેલું છે તો બિહારના ઇલેક્શનની અંદર અડસઠ ટકા નવા જે એમએલએ ઇલેક્ટ થઈને આવેલા છે ચૂંટાઈને આવેલા છે એની ઉપર ક્રિમિનલ કેસ ચાલે છે યુપીએસસીની અંદર આપણે વાત કરી લઈએ છીએ કે એક ટોપિક છે ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ અને મેઇન્સમાં અને પ્રિલિમ્સમાં આની ઉપર ઘણા બધા પ્રશ્નો પૂછે છે ફેબ્રુઆરી બે હજાર વીસની અંદર સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપેલો હતો આ પોલિટિક્સની અંદર રાજનીતિની અંદર ક્રિમિનલ લોકો ગુંડા લોકો ગુંડા તત્વો અંદર પ્રવેશ ન કરી જાય એની માટે એક કાયદો આપેલો હતો કાયદો તો નહીં પરંતુ એક ચુકાદો આપેલો હતો એ ચુકાદો શું હતો એ તમને ખબર હોય એ ચુકાદામાં એણે એમ કીધું હતું કે બધી જ પોલિટિકલ પાર્ટી બધી જ રાજનૈતીઓ રાજનૈતિક પાર્ટી જે છે એ જ્યારે કોઈ પણ આ ક્રિમિનલ ગુંડા તત્વને ક્રિમિનલ વ્યક્તિને ટિકિટ આપશે તો એણે જણાવવું પડશે કે એણે આખા દેશમાંથી અથવા આખા રાજ્યમાંથી કોઈ સારો વ્યક્તિ એમને મળ્યો જ નહીં કે એમને આ વ્યક્તિને તે ટિકિટ આપી બીજો કોઈ વ્યક્તિને એમને ટિકિટ કેમ ન આપી તો એણે એક કારણ જ જણાવવું પડશે અને એ કારણનો જવાબ એવો નહીં હોઈ શકે કે અમને એવું લાગતું હતું કે એ જીતી શકે છે મેરે વિનેબિલિટી કેન નોટ બી અ વેલિડ રીઝન એવી કંઈક વાત કરેલી હતી હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણસો એકાણું જેટલા એવા લોકો છે કે જેની ઉપર આ ક્રિમિનલ ચાર્જ ચાલે છે બરાબર બસો એકાવન જેટલા એવા લોકો છે કે જેની ઉપર સિરિયસ ક્રિમિનલ ચાર્જ ચાલે છે બરાબર પચીસ જણા તો એવા છે કે જેની ઉપર મર્ડરનો ચાર્જ ચાલે છે ત્રેવીસ જણા ઉપર એવા છે કે જેની ઉપર ક્રાઇમ અગેન્સ્ટ વુમન મહિલાઓ વિરુદ્ધના ગુના છે અને ચાર ઉપર તો મર્ડરના કેસને આવું બધું ચાલે છે તો આ એક રીતે સારું કહેવાય નહીં સુપ્રીમ કોર્ટે મેં તમને કીધું ઘણી બધી કોશિશ કરેલી છે અત્યારની વાત કરીએ ટ્વેન્ટીન ફોર્ટી સોરી ટ્વેન્ટી નાઇન્ટી બે હજાર ઓગણીસની અંદર લોકસભાની અંદર તેતાલીસ ટકા લોકસભાની વાત કરીએ છીએ સંસદની અંદર તો લોકસભાની અંદર તેતાલીસ ટકા એમપી એવા છે કે જેની ઉપર આ પ્રકારનો ક્રિમિનલ કેસ ચાલુ છે તો આ તમને ખબર હોવી જોઈએ બે હજાર ચૌદમાં જે ચોવીસ ટકા હતો જે વધીને તેતાલીસ ટકા થઈ ગયેલો છે એટલે કે હવે આમાં કંઈક કરવું પડશે તો સુપ્રીમ કોર્ટ તો પોતાનેથી બનતું કાર્ય કરે છે એવું પણ વાત કરેલી છે કે ઇલેક્શન કમિશનની અંદર બસો તેતાલીસ બસો એકતાલીસ ઓફ બસો તેતાલીસ વિનિંગ કેન્ડિડેટે આ પ્રકારની એફિડેવિટને એ બધું આપેલું છે બીજો આર્ટિકલ જોઈએ હવે જો આની ઉપર આની અંદર આપણે વધારે ચર્ચા નહીં કરીએ કારણ કે આ ડિક્રિમિનલાઇઝેશન શું છે ને એ બધું આપણે ઓલરેડી વાત કરેલી છે સુપ્રીમ કોર્ટે કયા કાંઈ ચુકાદા આપેલા છે નહીં બીજો આર્ટિકલ જોઈએ તો એક એનજીઓ જે છે એક ગ્રુપ છે રાઈટ ગ્રુપ રાઇટ ગ્રુપ એના દ્વારા એક આરોપ મૂકવામાં આવેલો છે સરકાર ઉપર કોની સરકાર ઉપર મેઘાલયની સરકાર ઉપર કે મેઘાલયની આ એક રાઇટ ગ્રુપ જે છે એણે મેઘાલયની સરકારને એક્યુઝ કરેલી છે એની ઉપર આરોપ મૂકેલો છે કે મેઘાલયની સરકાર જે છે એ ઇલ લિગલ માઇનિંગને પ્રોત્સાહન આપે છે ઇલીગલ એટલે કે ગેરકાયદેસર માઇનિંગ એટલે કે ખાણ ઉદ્યોગ ખનન ઉદ્યોગને ગેરકાયદેસર રીતે એ પ્ર ઇન્કરેજ કરે છે એવું કીધેલું છે અને આ આખે આખો સુપ્રીમ કોર્ટનો આની ઉપર જવાબ માંગેલો છે આ તો આ એક મહત્ત્વનું આર્ટિકલ છે અહીંયા તમારે એક મહત્ત્વની વસ્તુ સમજવાની છે કે મેઘાલયની અંદર રેટ હોલ માઇનિંગ જોવા મળે છે રેટ હોલ માઇનિંગ એટલે શું આપણે થોડી વારમાં સમજીશું રેટ એટલે ઉંદર અને હોલ એટલે એકદમ એકદમ નાની નાની રીતે કરવામાં આવે અને રેટ હોલ માઇનિંગ કહેવાય આપણે થોડીવાર પહેલાં ડિટેલમાં સમજીએ પ્રશ્ન પૂછીએ કે રેટ હોલ માઇનિંગ તો એ મેઘાલયની અંદર જોવા મળે છે વાત કરીએ બે હજાર ચૌદની અંદર તે એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આ રેટ હોલ માઇનિંગ ઉપર પ્રતિબંધ બેન મૂકી દેવામાં આવેલો હતો કે રેટ હોલ માઇનિંગ કરવું નહીં પરંતુ આજે એક અરજી આવેલી છે એમાં એવું કીધેલું છે કે મેઘાલયની સરકાર જે છે તે ઉપર રહીને અને રેટ હોલ માઇનિંગ અને ઇલિગલ માઇનિંગને પ્રોત્સાહન આપે છે રેટ હોલ માઇનિંગ પણ ઇલિગલ જ છે અહીંયા તમે મેઘાલય મેપની અંદર જોઈ શકો છો આ ભારત છે અને આ મેઘાલય છે બરાબર માઇન્ડ ને એવું બધું અહીંયા થતું હોય છે પંદર નંબર ઓફ ફિફ્ટીન નંબર ઓફ લેબર ટ્રેપ આ રેટ હોલ માઇનિંગને આવું બધું થતું હોય છે તો એમાં ઘણા બધા મજૂરોની એનું મૃત્યુ થઈ જતું હોય છે બરાબર ઘણા બધા લેબર અને ઘણા બધા લોકો એની અંદર ફસાઈ જતા હોય છે એમ જ શા માટે ફસાતા હોય છે એ પણ આપણે જોઈએ પહેલાં ચાલો આપણે અહીંયા રેટ હોલ માઇનિંગ એટલે શું એ તે આપણે જોઈ લઈએ રેટ હોલ માઇનિંગનો મતલબ શું રેટ ઓલ માઇનિંગની અંદર એકદમ નાની સુરંગ કરવામાં આવે શું કરવામાં આવે એકદમ નાની જેમકે આ જે પાઇપ જેવું દેખાય આ એકદમ નાની સુરંગ કરવામાં આવે અને અહીંયા આ અંદર અંદર આમ અંદર જવાનું અને પછી આમ આડી સુરંગ કરવામાં આવે અને જે કોલસો હોય એને કાઢવાની કોશિશ કરો એકદમ નાની સુરંગ કરવામાં આવે એકદમ નાની તમને ખ્યાલ હશે કે તમે પ્રાચીન સમયમાં સાંભળેલું હોય કે એકદમ નાની સુરંગ કરવામાં આવે અને એમાં ઉંદર જે છે એ સરળતાથી જઈ શકે કારણ કે ઉંદર એકદમ નાનું પ્રાણી હોય તો અંદર સરળતાથી જઈ શકે એટલે આને રેટ હોલ માઇનિંગ કહેવાય ઉંદર જઈ શકે એટલો હોલ કરવામાં આવે તો અહીંયા એકદમ નાનો અને આની અંદર જનરલી ભાગે બાળકોને ઉતારવામાં આવે કોને બાળકોને કારણ કે બાળકોનું શરીરને એ બધું નાનું હોય તો આની અંદર સરળતાથી જતા રહે અને પછી કોલસાનું ઉત્ખનનને એ બધું કરતા હોય છે બરાબર ડિસેમ્બરની અંદર ડિસેમ્બર ની અંદર એવો એક બનાવ બની ગયો બની ગયો હતો કે ઘણા બધા લોકો આ મેઘાલયની અંદર આ રેટ હોલ માઇનિંગના કારણે મૃત્યુ પામી ગયા હતા એનજીટી આની ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો છે તો વિધાનવાળા વાક્યમાં બધું આવું પૂછે કે એનજીટીએ પ્રતિબંધ મૂકેલો છે કે નથી મૂકેલો કે રેટ હોલ માઇનિંગ કયા રાજ્યમાં જોવા મળે છે ને તો જો વોટ ઇઝ રેટ હોલ માઇનિંગ માઇનર્સ ડીગ નેરો ટનલ આની અંદર શું કરવામાં આવે નેરો એકદમ સાંકડી ટનલ ખોદવામાં આવે ટુ રીચ કોલ બેડ જે જગ્યાએ કોલસો જે છે ત્યાં પહોંચવા માટે એકદમ નેરો સાંકડી ટનલ બનાવવામાં આવે ફ્રોમ ધેર રેટ હોલ બિગ ઇનફ ફોર અ વર્કર એક વર્કર જઈ શકે એટલું તે આ ડગ હોરીઝોન્ટલી બરાબર એની અંદર આ હોરીઝોન્ટલ એટલે કે સીધી પ્રકારની આ ઉખાડવામાં આવે રેટ હોલ ટનલ વેર માઇનર્સ આર ફ્રી બર આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ હવે બીજી વાત કરીએ તો એ એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એવો પણ ઓર્ડર આપેલો છે કે સરકાર જે છે સરકારે એક કમિટી બનાવી જોઈએ અને એ કમિટી બનાવી અને જે કોઈ પણ માઇનિંગ એક્ટિવિટી થાય છે અને કોલસાને એક્સટ્રેક કરવાની કોલ્સ એક્સટ્રેક કરવા એનો મતલબ શું કોલસાને એક્સટેક કરવો મતલબ કે જમીનની અંદરથી કોલસો બહાર કાઢો તો કોલસાને એક્સટેક કરવા માટેની જેટલી પણ વિધિ જે છે જે પણ કોઈપણ કાર્ય જે છે એની માટેની ગાઈડલાઈન બનાવી જોઈએ એવું પણ કીધેલું છે એનજીટીએ કોને સરકારને કીધેલું છે મેઘાલયની સરકારને કે એની માટેની ગાઈડલાઇનને નિયમોને એ બધું બનાવો તો રેટ ઓલ માઇનિંગ મોસ્ટ એપી છે ડિસેમ્બર બે હજાર અઢારની અંદર મેં મેં તમને કીધું ઘણા બધા લોકો મરી ગયેલા હતા ત્યારથી આ મુદ્દો ખૂબ ચર્ચામાં આવી ગયેલો હતો અહીંયા એ બધું જોઈ શકો છો બરાબર આ રેટ ઓલ માઇનિંગ આપણે પહેલાં જ સમજી લીધું હવે આ આખો મુદ્દો સમજીએ એની પહેલાં આપણે સમજીએ કે મેઘાલયની એ બધું ક્યાં છે આ મુદ્દો આખો છે કેનો તો આખા વિશ્વ મેપની અંદર તમે અહીંયા ભારતને જોઈ શકો છો આ ભારત છે બરાબર આજે છે આ ભારત છે બરાબર તો હવે મેઘાલયમાં જવું હોય તો ભારતના નોર્થ ઇસ્ટની અંદર જવું પડશે તો નોર્થ ઇસ્ટ જે છે એ અહીંયા છે બરાબર અને આ આખે આખા મેપને આપણે ઝૂમ કરી અને જોઈશું તો કંઈક એવું દેખાય અહીંયા જેવું મળે એવું જોવા મળશે તો મેઘાલય જે છે એ અહીંયા તમે જોઈ શકો છો કે આ મેઘાલય છે બરાબર મેઘાલય મેઘાલયનું પાટનગર કહ્યું છે એ છે શિલોંગ બરાબર મેઘાલય એક રીતે મેઘાલયને ઇંગ્લિશમાં કહેવાય એબોર્ડ ઓફ એબોર્ડ ઓફ રેઇન અથવા તો મેઘનું ઘર મેઘનું ઘર એટલે કે વરસાદનું ઘર એબોર્ડનો મતલબ પણ ઘર થાય બરાબર કારણ કે આ વરસાદને એ બધું વધારે પડે છે એટલે નોર્થ ઇસ્ટના સાતેત રાજ્ય જે છે એનો એ તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે આવેલા છે તો અરુણ ના મમ્મી અને અમે મિત્ર એવી રીતે તમે યાદ રાખી શકો છો તો રેટ ઓઈલ માઇનિંગ વેરી સ્મોલ ટનલને એ બધું આપણે પહેલાં જ સમજી ગયું વિદાઉટ એની પિલર એની અંદર કોઈ પણ પ્રકારના પિલ્લર પણ હોતા નથી કે જો પિલર હોય તો એને એક રીતનો સપોર્ટ મળી શકે જેના કારણે એ જે છે એ કોલ પડી જાય નહીં પરંતુ એવું કંઈ હોતું નહીં મોટે ભાગે બાળકોને એની અંદર ઉતારવામાં આવે છે એક્સ્ટ્રેક કોલ કોલને કોલસાને બહાર કાઢવા માટે બે હજાર ચૌદમાં એનજીટી એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો એનજીટીએ પ્રતિબંધ મૂકી દી મૂકીને એવું કીધું કે આ આખા આખી પદ્ધતિ જે છે એ અનસાયન્ટિફિક છે એટલે કે ગેરવૈજ્ઞાનિક છે અને અનસેફ અસુરક્ષિત છે એટલે આવું કરવું જોઈએ તેમ છતાં પણ હા વ્યવહાર સ્ટેટ ગવર્મેન્ટે રાજ્ય સરકાર જે છે એને સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરી કે આ એનજીટીએ જે આ ઓર્ડર આપ્યો એને રદ કરો અને રેટ હોલ માઇનિંગ જે મેઘાલયમાં ચાલે છે એને ચાલુ રહેવા દો તમને પ્રશ્ન થાય રાજ્ય સરકારે આવું કામ માટે કર્યું તો આવું કરવા પાછળનું કારણ એવું હતું રાજ્ય સરકારનો તર્ક એવો હતો મેઘાલયની સરકારનો તર્ક એવો હતો કે મેઘાલયની અંદર એવું કોઈ લેટેસ્ટ લેવલની એવી ટેકનોલોજી છે નહીં કે એ ટેકનોલોજીની મદદથી ત્યાંથી કોલ્સો કાઢી શકે એટલે અમારી પાસે એટલી હાઈલી કોસ્ટ અથવા ઇફેક્ટિવ કોસ્ટ ઇફેક્ટિવ અથવા મોંઘીને એવી ટેકનોલોજી છે ને એટલે અમે અત્યારે આ સસ્તામાં પતી જાય રેટ હોલ માઇનિંગ કરીએ તો આના કારણે કોલસો જે છે એ સસ્તામાં નીકળી જાય અમે એટલે અમે આનો ઉપયોગ કરીએ છીએ અને બીજું એમને એવું કીધું કે આના કારણે રેટ હોલ માઇનિંગ એક્ટિવિટીમાં ઘણા બધા લોકો ઘણા બધા લોકલ લોકો જે છે એ આની સાથે જોડાયેલા છે અને ઘણા બધા લોકોને રોજગારી પૂરી પાડવાનું કાર્ય કરે છે અને બીજું ત્રીજું કારણ એમને એવું આપ્યું કે મેઘાલયની અંદર જે કોલસો જે છે એ અલગ અલગ જગ્યાએ રહેલો છે અલગ અલગ જગ્યાએ એટલે અલગ અલગ નાના નાના છિદ્રોમાં અને અલગ અલગ જગ્યાએ રહેલો હોવાથી રેટ હોલ માઇનિંગ જે છે એ એમની માટે યોગ્ય છે આવું કીધું હજી એ આગળ ચુકાદો આવેલો નથી પરંતુ એનજીટીએ તો પ્રતિબંધ જ મૂકેલો છે અનસાયન્ટિફિક છે અને અનસેફ છે બરાબર તો જો હવે તમને કોઈ આના વિશે પૂછે તો તમને બંને બા બંને પ્રકારના પહેલું ખબર હોવા જોઈએ એનજીટી એટલે કે એનજીટી તરફનો પણ અને સરકારનું શું કહેવાનું છે સરકારનું કહેવાનું પણ એક રીતે જોઈએ તો સાચું છે કે યા અને બીજું જોઈએ કે ત્યાંના લોકોને પણ એક રીતે રોજગારી મળે છે તો આ બધા બંને બધી પ્રકારના પોઈન્ટ તમને ખબર હોવી જોઈએ જો મેઘાલયે શું કીધું કે નો અધર મેથડ બીજી કોઈ મેથડ નથી ઇકોનોમિકલી વેબલ એટલે કે આર્થિક દ્રષ્ટિએ જો મેઘાલયની અંદર કોલ્સો કાઢવો હોય તો બીજી કોઈ આટલી સસ્તી મેથડ નથી આની અંદર આના કારણે સસ્તામાં કોલ્સો બહાર નીકળી જાય છે બરાબર અને બીજું એવું પણ કીધું કે આની અંદર કોલ જે છે એ એક્સ્ટ્રીમલી થીન એ કદમ પાતળો હોય છે એટલે બીજી કોઈ મેથડ બીજી કોઈ રીત મળેલી નથી અમને વાત કરીએ તો એટલીસ્ટ ટુ હંડ્રેડ મેન ફ્રોમ વિલેજ ઇઝ હેવ ડાઇડ ઓફ હવે જો અહીંયા આના કારણે બીજી પણ અમુક અમુક સમસ્યા થાય છે કે આની અંદર જે રેડ હોલ માઇનિંગમાં કાર્ય કરતા હોય તો એની અંદર ટ્યુબર કોઇક્યુલોસિસ એટલે કે ટીબીના રોગ પછી શ્વાસના દર્દી પછી સ્નોન આ બધા અલગ અલગ બીજા પણ રોગ જોવા મળે છે તમને એવું લાગે ટીબીનો રોગ આ રેટ હોઇલ માઇનિંગથી કઈ રીતે થઈ જાય તો ટીબીની ટીબીનો રોગ એની અંદર કેવું હોય કે જે બધા નાના નાના ધૂળને રજકરણ એ બધું ઉઠતું હોય અને એ શ્વાસની અંદર બ્રિથિંગની અંદર જાય તો એના કારણે ટીબીનો રોગને એ બધું થતું હોય છે બીજું આ રેડ હોલ માઇનિંગ જે કરવામાં આવે છે એ જનરલી મોટે ભાગે પુઅરેસ્ટ ઓફ ધ પુઅર એકદમ ગરીબ લોકો જે છે એ કરતા હોય છે અને એમની એમની જાનનું ખૂબ જ રિસ્ક એમના જીવનું જોખમ રહેલું હોય છે બીજું અને આને જ્યારે ઓલ માઇનિંગ કરતા હોય ત્યારે કોઈપણ પ્રકારના સેફ્ટી ગિયર સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ સુરક્ષાના સાધનો પણ આપવામાં આવતા નથી તો અત્યારે મહત્ત્વના પ્રશ્નો કયા કયા છે એ તમને ખબર હોય છે ક્વેશ્ચન્સ કયા કયા પ્રશ્ન છે વાય ડઝ ધ સ્ટેટ અલો ધીસ આર્ચિંગ માઇનિંગ સિસ્ટમ વિચ હેઝ કમ્પ્લીટલી ડિસ રિગાર્ડેડ ફોર હ્યુમન લાઈફ એન્ડ સેફ્ટી એટલે કે મેઘાલયની સરકાર દ્વારા આ પ્રકારનું માઇનિંગ આ પ્રકારની જે ઉત્ખનનની પ્રક્રિયા જે છે એને શા માટે સમર્થન આપવામાં આવે છે માણસની લાઈફ અને સેફ્ટી સુરક્ષાની પરવા કર્યા વગર રાજ્ય ખુદ આવું શા માટે કરે છે બીજું વાય ઇઝ મેઘાલય એક્ઝેમ્ટેડ ફ્રોમ નેશનલ માઇનિંગ લો બીજી વાત કરીએ તો હવે જો મેઘાલય જે છે એ શિડ્યુલ પાંચની અંદર આવે છે બરાબર શિડ્યુલ તો અનુસૂચિ પાંચ ની અંદર જે રાજ્યો આવેલા છે એમાં અલગ અલગ પ્રકારની સત્તા અલગ અલગ પ્રકારના પાવરને એ બધું પણ આપવામાં આવેલા છે તો એ હિસાબથી જોઈએ તો મેઘાલય જે છે મેઘાલય રાજ્યને નેશનલ માઇનિંગ લો રાષ્ટ્રના કેન્દ્ર દ્વારા જે બનાવવામાં આવેલા છે રાષ્ટ્રીય લેવલના માઇનિંગ ઉત્ખનન માટેના નિયમો કાયદા જે છે એની અંદરથી મેઘાલયને બહાર કાઢવામાં આવેલું છે મેઘાલયમાં થોડા અલગ નિયમો લાગુ પડે છે તો આ પણ ખબર હોવી જોઈએ તો એવું શા માટે કરેલું છે બીજું રેટ વોલ માઇનિંગ જે છે એ ઓગણીસો એંસીથી શરૂ થયેલું હતું ઓગણીસો એંસીથી એમને આ પ્રકારની વિધિ જે છે એ અપનાવી લીધેલી હતી બીજું અહીં એ પણ જાણવા મળેલું છે કે આ રેટ હોલ માઇનિંગ આ બધો માઇનિંગને આ બધા પ્રકારથી જે ત્યાંની નદીઓ જે છે એમાં પણ પ્રદૂષણ વધી ગયું છે અને આજુબાજુના વાતાવરણમાં એ બધામાં પણ પ્રદૂષણ વધી ગયું છે એન્વાયરમેન્ટ પર્યાવરણ પણ પર્યાવરણ ઉપર પણ માઠી અસર જોવા મળી રહી છે એસિડ માઇનર ડ્રેનેજ પણ જોવા મળી રહ્યું છે માઇન્સ વોઝ અ મેજર હવે જો આની અંદર તો કેવું હોય રેટ ઓલ માઇનિંગની અંદર એક જગ્યાએથી માઇનિંગ કરી નાખ્યું અને એક જગ્યાએથી કોલસો કાઢ નાખ્યો પછી અહીંયાથી બહાર નીકળી જવાનું પછી એનું કામ પૂરું પછી આને બોરવાનું કે એવું કોઈ કાર્ય કરવામાં ન આવે અને પછી એમને મતે અનસેફ રહી દેવામાં આવે તો એના કારણે એસિડ માઇન અને માઇન્સ મેજરને આવું બધું પણ જોવા મળે છે પ્રદૂષણને એ બધું પણ જોવા મળે છે પર્યાવરણ ઉપર પણ આની માઠી અસર જોવા મળે છે નોર્થ ઇસ્ટર્ન હિલ યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે એવું જાણવા મળેલું છે કે કોપીલી રિવર કોપીલી નદી જે છે એ એસિડિક બની ગઈ છે એ નદીનું પાણી જે છે એ આખું એસિડિક થઈ ગયેલું છે એમાં એસિડનું પ્રમાણ વધી ગયું છે કેમ કારણ કે ડિસ્ચાર્જ ઓફ એસિડિક વોટર માઇનિંગ પ્રક્રિયાથી આજે ઉદ્યોગ ખાણ અને ખનનની પ્રક્રિયાની અંદર જે એસિડવાળું પાણી હોય એ નદીની અંદર છોડવાથી એ આખી આખી નદી જે છે એ એસિડિક બની ગઈ છે તો પર્યાવરણ ઉપર માઠી અસર જોવા મળેલી છે લોકલ પીપલ ઉપર પણ ઘણો મોટો જે છે એ અસર જોવા મળેલી છે માઇનિંગ જે છે એના એના અંતર્ગત જોઈએ તો એ લોકલ લોકલ પીપલ ત્યાંના લોકલ નાગરિકોને જોબ નોકરી રોજગારી પૂરી પાડવાનું કાર્ય કરે છે પરંતુ આ પ્રકારની રોજગારી સારી કહેવાય નહીં કેમ કારણ કે આ પ્રકારની રોજગારી એમના જીવન સાથે જોડાયેલી છે એમનો જીવન સેફ્ટીની કોઈ વસ્તુ છે નહીં તો સરકારે કંઈક બીજી સારી એવી રોજગારી પૂરી પાડવી જોઈએ હવે બીજું તમને એ ખબર હોવી જોઈએ તો સરકારે જે છે એ બે હજાર વીસની અંદર મિનરલ લો અમેન્ડમેન્ટ એક્ટ લાવેલો હતો મિનરલ લો એટલે કે આ ખાણ અને ખનન આ ખાણ માટેના ખોદવા માટેના જે નિયમો હતા જે કાયદો હતો એની અંદર સુધારો કરેલો હતો એની અંદર અમેન્ડમેન્ટ સુધારો કરેલો હતો એની માટે હવે તમારે એ તમારે એક મહત્ત્વની વસ્તુ સમજવાની છે કે આખા ભારતના દેશની અંદર માઇનિંગ એક્ટિવિટીસ ખાણ માટેની પ્રવૃત્તિઓ ખાણ માટેની પ્રકૃતિ પ્રવૃત્તિઓ ખાણ અને ખનનની પ્રવૃત્તિઓ એને રેગ્યુલેટ નિયંત્રિત કરવા માટે ભારત દેશની અંદર કયો કાયદો છે તો એ કાયદો છે એમએમડીઆર એક્ટ કયો એમએમડીઆર એક્ટ એનું ફૂલ ફોર્મ તમને ખબર હોય છે માઇન્સ એન્ડ મિન્જલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ બરાબર આખા ભારત દેશની અંદર આ કાયદો છે એમએમડીઆર જેના અંતર્ગત ખાણનું અને એ બધાનું રેગ્યુલેશન નિયંત્રણ કરવામાં આવે છે એમએમડીઆર એક્ટ મોસ્ટ આઈએમ છે કેમ કારણ કે યુપીએસસીની અંદર બે વાર આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયેલો છે બરાબર બે વાર પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તો આખો મુદ્દો શું છે એ હવે જોઈએ આ નવા જે સુધારા લાવવામાં આવેલા છે એ શું છે એ પણ પહેલાં આપણે જોઈ લઈએ મેં તમને કીધું બે હજાર વીસમાં સુધારા લાવવામાં આવે આ જે સુધારા જે છે એ પેલા ઓર્ડિનન્સ વટહુકમ દ્વારા લાવવામાં આવેલા હતા પરંતુ પછી આને પસાર કરી દીધા છે તો સુધારા કયા છે એ જોઈએ પહેલું તો કે માઇનિંગ એક્ટિવિટીઝની અંદર ખાણ ખનનની પ્રક્રિયાની અંદર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ બધી જ વસ્તુ એકદમ સરળતાથી થઈ શકે એવી કોશિશ કરવામાં આવશે બધું તાત્કાલિક સરળતાથી થઈ શકે બીજું ફેસિલિટેટ એ સ્પીડી એક્ઝિક્યુશન ઓફ પ્રોજેક્ટ પ્રોજેક્ટ માટેનું જે ઓપ્શન એ બધું કરવાનું હશે તો એ એકદમ સરળતાથી અને ફટાફટ પૂરું કરી દેવામાં આવશે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ખાણ પ્રક્રિયાની અંદર આવી શકે એને બૂસ્ટ કરવાની કોશિશ કરવામાં આવશે એટલે કે એફડીઆઈને સમર્થન કરવામાં આવશે ભારતની અંદર ખાણ ખનન પ્રક્રિયાની અંદર માઇનિંગ એક્ટિવિટીની અંદર એફડીઆઈ આવું હશે તો એ સરળતાથી આવી શકશે ચોથું વાત કરીએ તો ઓપ્ટિમ યુટિલાઇઝેશન ઓફ માઇન કોડ બાય માઇન કોલ બાય અ ઇન એની સબસિડીઝ ઓર હોલ્ડિંગ કંપની એટલે કે આ કોલ્સો જે છે એનો વ્યવસ્થિત વધારે અને વધારે યુટિલાઇઝેશન ઉપયોગ કરવામાં આવશે એવી બધી વસ્તુ છે જો મેં તમને કીધું કે બે હજાર વીસનું બિલ જે છે એને એની પહેલાં ઓર્ડિનન્સ હતો એ એમએમડીઆરનો તે ઓર્ડિનન્સ હતો એ હવે બિલ થઈ ગયેલું છે બિલ એટલે ખરડો બરાબર આ મુખ્ય એક્ટ ક્યાંનો છે તો એમએમડીઆર એક્ટ જે છે એ ઓગણીસો એક્ટ છે બે હજાર સત્તરમાં એમાં બે હજાર વીસની અંદર એમાં સુધારો કરેલો છે આની સિવાય એક બીજો કાયદો છે કોલ માઇન્સ સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ બે હજાર પંદરનો જેને કહેવાય એસ એમ બરાબર સીએમએસપી સીએમએસપી એટલે કે કોલ માઇન્સ સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ બે હજાર પંદરનો મુખ્ય તમારે આ એમએમડીઆર એક્ટ વિશે યાદ રાખવાનું છે ઓગણીસો સત્તાવનનો છે ભારતની અંદર માઇનિંગ સેક્ટરને કઈ રીતે એ રેગ્યુલેટર નિયંત્રણ કરવામાં આવે છે તો એમએમડીઆર જે છે એ રેગ્યુલેટ ઓવરઓલ આ બધે બધી પ્રકારના માઇનિંગ સેક્ટરને રેગ્યુલેટ કરે છે જ્યારે સીએમએસપી સીએમએસપી શું છે મેં તમને કીધું અહીંયા તે કે કોલ માઇનિંગ કોલ માઇન્સ સ્પેશિયલ પ્રોવિઝન કોલ માઇન્સ સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ કોલ માઇન્સ સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ જે શું કાર્ય કરે છે તે કે ઓક્શન હરરાજી માટેનું કાર્ય કાર્ય કરે છે અને કોલ માઇન્સ કોલસા માટેની ખાણ જે છે એ કોને એલોકેશન કરવી એ કોને આપવાની બરાબર એને આપવાની બીને આપવાની કોઈ અમીર હોય એને આપવાની છે કોલસાની પ્રક્રિયામાં જોડાયેલો હોય એને આપવાની કોઈ કંપનીને દઈ દેવાની કોમ્પ્યુટરની કંપનીને દઈ દેવાની એ કોને આપવાની એ નક્કી કરવાનું કાર્ય કોણ કરે છે સીએમએસપી વોટ ઇઝ સીએમએસપી એટલે કે કોલ માઇનિંગ સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ તો આ તમને ખબર હોવી જોઈએ અને સીએમએસપીની અમુક અમુક પ્રકારની વસ્તુ હતી એ સુપ્રીમ કોર્ટે બે હજાર ચૌદની અંદર કેન્સલ પણ કરી નાખેલી હતી કે આ કોલ માટેની કોલસા માટેની જે ખાણ જે છે એનું એનું એલોકેશન કોને કરવાનું એ પણ રદ કરી છે જો આ બધા નિયમો તો છે જ તે પરંતુ તમારે અહીંયા એ પણ સમજવાનું છે કે ઘણા બધા નિયમો એવા પણ છે આ સિવાય પણ ઇલીગલ માઇનિંગ તો ચાલુ જ હોય છે બરાબર આ બધી આ બધા માઇનિંગ તો એવા છે કે જે સરકાર આપે છે પરંતુ ઇલિગલ માઇનિંગ પણ ચાલુ જ હોય છે હવે વાત કરીએ કે આજે એમએમડીઆરની આ બધા એક્ટ જે છે એની અંદર શેડ્યુલ વન શેડ્યુલ ટુ અને શેડ્યુલ થ્રી ટોટલ ત્રણ પ્રકારના શેડ્યુલ આવેલા છે તો એ શું છે એ વાત કરીએ શેડ્યુલ વનની અંદર શેડ્યુલ વીનની અંદર એક્ટના શેડ્યુલ વનની અંદર કોના વિશે વાત કરવામાં આવે છે તો ઓલ સર્ચ માઇન્સ બધી જ પ્રકારની માઇન્સ ખાણ વિશે વાત કરવામાં આવી છે જ્યારે બીજા અને ત્રીજા શેડ્યુલની અંદર જે માઇન્ડ એટલે કે ખાણના જે સબ ક્લાસ પેટા પ્રકાર જે છે એના વિશે વાત કરવામાં આવી છે શેડ્યુલ વનની અંદર ખાણના પ્રકાર વિશે અને શેડ્યુલ ટુ અને થ્રીની અંદર ખાણના પેટા પ્રકાર વિશે વાત કરવામાં આવેલી છે તો આ બધું તમને ખબર હોવી જોઈએ આ બિલના કી ફીચર મહત્ત્વના ફીચર મહત્ત્વની જોગવાઈ શું છે એની વાત કરીએ તો પહેલાં તો આના દ્વારા શું નક્કી કરવામાં કે રિમુવલ ઓફ રિસ્ટ્રિક્શન ટુ એન્ડ યુઝર કોલ કોલ ઉપર જે અમુક પ્રકારનું રિસ્ટ્રિક્શન હતું અમુક પ્રકારનું જે પ્રતિબંધ હતો એ દૂર કરવામાં આવેલું છે જો અત્યારે શું વાત હતું કે અત્યારની વાત કરીએ તો શિડ્યુલ ટુ અને શિડ્યુલ થ્રી અંતર્ગત કોઈ કંપનીએ કોલ માઇન જે છે એ ઓક્શન દ્વારા લેવી હોય તો કોલ કોલ માઇન એટલે કે કોલસા માટેની કોલસા માટેની ખાંડ જે છે એ ઓક્શન દ્વારા હરરાજી માટે લેવી હોય તો એમાંથી જે કોલસો નીકળે એ સ્પેસિફિક ઉપ સ્પેસિફિક પર્પઝ માટે તેનો તે એનો ઉપયોગ કરે એટલે કે કોઈ ચોક્કસ વસ્તુ માટે જ એનો ઉપયોગ કરી શકે ચોક્કસ વસ્તુ એટલે શું એમને પહેલાં જણાવવાનું કે અમારે આ કોલસાનો ઉપયોગ જે છે આની માટે કરવાનો છે કેની માટે તો કે પાવર જનરેશન વીજળી ઉત્પન્ન કરવા માટે કે સ્ટીલ ઉત્પાદન કરવા માટે આની માટે જેની માટે કરવો હોય એની માટે કરવાનું પરંતુ આ જે નવું બિલ આવેલું છે એની અંદર એ નક્કી એ દૂર કરી નાખેલું છે એટલે કે હવે આ બિલ અંતર્ગત જે કોઈ પણ વ્યક્તિને ઓક્સન દ્વારા હરરાજી દ્વારા કોલ માઇન્ડ એટલે કે કોલ માઇન એટલે કે કોલસાની ખાણનું એલોકેશન આપવામાં આવશે એલોકેશન કરવામાં આવશે એ એની અંદરથી કોલ્સો કાઢે તો એને મજા આવે એવી રીતે એ કોલસાનો ઉપયોગ કરી શકશે એ જે રિસ્ટ્રિક્શન હતું એ દૂર કરી નાખવામાં આવેલું છે તો એ તમને ખબર કંપનીઝ વિલ બી એલોડ ટુ કેરી ઓન કોલ માઇનિંગ ઓપરેશન એટલે કે કંપની પોતાની રીતે જે કોલ કોલસો જે છે એ એનો ઉપયોગ જે કરવો એ કરી શકશે બીજી વાત કરીએ બિલની અંદર શું છે તો કે ઇલિજિબિલિટી ફોર ઓક્શન ઓફ કોલ એન્ડ લિગ્નાઇટ બ્લોક્સ હવે જો પહેલાં કેવું હતું પહેલાંના બિલની અંદર એવું હતું કે આ કોલના ઓક્શનની અંદર કોલ માઇનના ઓક્શનની અંદર માત્ર એવા લોકો તે પાર્ટિસિપેટ એવા લોકો જ ભાગ કરી શકશે ભાગ લઈ શકશે કે જેને પહેલાં પૂર્વ પહેલાં અનુભવ હોય કોનો અનુભવ હોય તો કે કોલસામાં માઇનિંગનો કોલસામાં માઇનિંગનો એટલે કે ખાણ કોલસાની ખાણની અંદર કોઈપણ પ્રકારનો અનુભવ હોય એ તે આની અંદર ભાગ લઈ શકશે એ નિયમ હવે કાઢી નાખેલો છે અને હવે એવા લોકો કે જેને કોલસાની ખાણની અંદર કોઈપણ પ્રકારનો એક્સપિરિયન્સ અનુભવ નથી એ પણ આની અંદર આ ઓક્શનની અંદર આ હરાજીની અંદર પાર્ટિસિપેશન કરી શકશે ત્રીજું ફીચર જોઈએ તો કમ્પોઝિટ લાઇસન્સ ફોર પ્રોસ્પેક્ટિંગ એન્ડ માઇનિંગ હવે અહીંયા તમે બે વસ્તુ સમજો બે અલગ અલગ વસ્તુ છે એક તો પ્રોસ્પેક્ટ અને એક તો માઇનિંગ એક પ્રોસ્પેક્ટ અને બીજું માઇનિંગ પ્રોસ્પેક્ટનો મતલબ શું થાય પ્રોસ્પેક્ટનો મતલબ થાય તપાસ કરવી શોધખોળ કરવી હવે કોઈ પણ જમીન હોય તો આપણને જમીન જોઈને ખબર ન પડી જાય કે અહીંયા કોલસો મળવાનો છે કે અહીંયા કોલસો મળવાનો છે એની માટે પહેલાં અલગ અલગ જગ્યાએ પ્રોસ્પેક્ટ તપાસ કરવી પડે થોડું ઘણું ખોદીને જોવું પડે ઉપરથી એનું સ્ટડી એની જીઓગ્રાફીને એ બધું સ્ટડી કરવું પડે પછી ખબર પડે તો પ્રોસ્પેક્ટ એટલે કોઈ પણ અલગ અલગ જગ્યાએ તપાસ કરવા માટે અલગ લાઇસન્સ લેવું પડતું હતું કે બરાબર અમે અત્યારે ખાલી કોલસો કાઢતા નથી ખાલી અમે ચેક કરશું કે આ જગ્યાએ કોલસો હોવાની સંભાવના છે તો પ્રોસ્પેક્ટિંગ માટે અલગ લાઇસન્સ અને માઇનિંગ એટલે કે ખોદવાનું કામ ખોદકામ અથવા તો ખનન કાર્ય ખાણ કાર્ય જે છે એની માટે અલગ લાઇસન્સ લેવું પડતું હતું અત્યાર સુધી પરંતુ આ નવા બિલ અંતર્ગત પ્રોસ્પેક્ટિંગ એટલે કે કોલસાની તપાસ માટે અને માઇનિંગ એટલે કે ખાણ બંને માટે હવે એક જ પ્રકારનું લાઇસન્સ લેવું પડશે ફોર બોથ પ્રોસ્પેક્ટિંગ એન્ડ માઇનિંગ એક્ટિવિટીઝ બરાબર તો આ તમને ખબર હોઈ ગઈ આ બિલની જોગવાઈ જે છે એ પૂછાઈ શકે છે બરાબર તો આ મોસ્ટ ટાઈમ બી મેં તમને કીધું કે બી એમએમડીઆર વિશે ઓલરેડી પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તો તમને ખબર હોઈ જાય પ્રોસ્પેક્ટિંગ લાયસન્સ ને માઇનિંગ લીઝને આ બધી વસ્તુ અહીંયા આપેલી છે બીજી વાત કરીએ કે એડવાન્સ એક્શન ફોર ઓક્શન હવે આના હરરાજી માટે જે છે એ એડવાન્સમાં પણ કહી શકાય છે પ્રાયર અપ્રુવલ ફ્રોમ સેન્ટ્રલ ગવર્મેન્ટ આની માટે અત્યાર સુધી કેવું હતું અત્યાર સુધી કોઈપણ રાજ્ય સરકાર જે છે એ રાજ્ય સરકારે કોઈપણ જગ્યાએ ઓક્શન આપવું હોય બરાબર કોઈ પણ કોલસાની જમીન જે છે કોલસાની ખાણ માટેની જગ્યા એ કોઈને એલોકેટ કરવી હોય તો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવાની જરૂર પડતી હતી પરંતુ હવે એ પૂર્વ મંજૂરી લેવાની જરૂર નથી આ નવા નિયમો અનુસાર એમએમડીઆર એક્ટ અંતર્ગત પ્રાયર અપ્રુવલ કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવાની જરૂર પડતી હતી પરંતુ હવે એ લેવાની જરૂર પડશે નહીં એવી વાત કરે કરે છે બરાબર તો હવે મેં તમને કીધું કે ઓલરેડી આ પ્રકારના પ્રશ્નો પૂછી ગયેલા છે તો કયા કયા પ્રશ્ન છે એ જોઈએ પહેલો પ્રશ્ન યુપીએસસીની અંદર પૂછાયેલો હતો બરાબર આ બે હજાર ઓગણીસનો જ પ્રશ્ન છે ત્રણ વિધાનના પહેલાં પહેલું વિધાન એવું કહે છે કે સેન્ડ રેતી જે છે એ માઇનર મિનરલની અંદર ગણવામાં આવે છે જો ભારત દેશની અંદર બે પ્રકારના મિનરલ મિનરલ એટલે ખનીજ બે પ્રકારના ખનીજ હોય એક તો નાના ખનીજ અને એક તો મોટા ખનીજ માઇનર મિનરલ અને એક તો મેજર મિનરલ બરાબર તો મેજર મિનરલ રિલેટેડ આ બે હજાર વીસની પ્રિલિમ્સમાં પણ યુપીએસસીમાં પ્રશ્ન પૂછાય ગયેલો હતો તો પહેલું વાક્ય એવું કહે છે કે સેન્ડ રેતી જે છે માઇનર મિનરલ છે તો બરાબર હાચી વાત છે પહેલું વિધાન વિધાનસું છે બીજી વાત કરીએ કે રાજ્ય સરકાર જે છે એની પાસે પાવર સત્તા મળેલું છે ગ્રાન્ટ માઇનિંગ લીઝ ઓફ માઇનર મિનરલ રાજ્ય સરકારને માઇનર મિનરલ માટે માઇનર મિનરલની અંદર માઇનિંગ કરવા માટેનો ખનન કરવા માટેની પાવર સત્તા આપવામાં આવે છે સ્ટેટ ગવર્મેન્ટ રાજ્ય સરકારને કોની માટે માઇનર મિનરલ માટે અને બીજી વાત કરીએ બટ પાવર રિગાર્ડિંગ ધ ફોર્મેશન ઓફ રૂલ રિલેટેડ ટુ ગ્રાન્ટ ઓફ માઇનર મિનરલ લાય વિધિન ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે શું કહે છે કે રાજ્ય સરકારને માઇનર મિનરલ નાના ખાનીજો જે છે એની માટે માઇનિંગ માટેની પરમિશન જે છે એ આપેલી છે પરંતુ આ માઇનર મિનરલ માટેના નિયમો જે છે માઇનર મિનરલ માટેના નિયમો એ બનાવવા માટેની સત્તા એ કેન્દ્ર સરકારને આપેલી છે એ કોને આપેલી છે કેન્દ્ર સરકારને તો એ વિધાન ખોટું છે બીજું વિધાન ખોટું છે બરાબર પહેલું સાચું બીજું ખોટું ત્રીજું વાત કરીએ સ્ટેટ ગવર્મેન્ટે રાજ્ય સરકારની પાસે પાવર સત્તા મળેલો છે કે એ રૂલ્સ નિયમો કાયદા બનાવી શકશે કોની માટેના પ્રિવેન્ટ ઇલિગલ માઇનિંગ ફોર ઓફ માઇનર મિનરલ્સ માઇનર મિનરલ્સ એટલે કે નાના ખનીજો માટે નાના ખનિજો માટે ઇલિગલ માઇનિંગ ગેરકાયદેસર રીતનું જે ખનન થાય છે એની એને અટકાવવા માટેના નિયમો બનાવી શકશે તો ત્રીજું વિધાન સાચું છે સાચો જવાબ શું આવશે પહેલું અને ત્રીજું આ ત્રણ પહેલું અને ત્રીજું સાચું છે તો આન્સર એ આવશે થોડુંક સમજવાની કોશિશ કરીએ તો આર સમ હવે જો પહેલાં તો અહીંયા સમજો કે સેન્ડ જે છે રેતી જે છે એ એક એવું મિનરલ છે કે જેને મેજર મિનરલ પણ ગણી શકાય અને માઇનોર મિનરલ પણ ગણી શકાય તમને એવું થાય બે કઈ રીતે ગણી શકાય તો જે એમએમડીઆર એક્ટ જે છે એની અંદર એવું લખેલું છે કે રેતી કઈ જગ્યાએથી મળી શકે છે એની ઉપરથી નક્કી થશે કે એને મેજર મિનરલ ગણવાનું કે માઇનોર મિનરલ ગણવાનું એ જગ્યા ઉપર આધાર રાખશે બરાબર નદીની આજુબાજુ દરિયાની આજુબાજુ એ રીતે પરંતુ એટલું ડિટેલમાં આપણે જાણવાની જરૂર નથી અત્યારે એટલું જાણી લો કે રેતી જે છે એ મેજર મિનરલ છે અથવા તો રેતી મેજર અને માઇનર બંને હોઈ શકે છે એની પાછળનું કારણ શું છે કે એ કઈ જગ્યાએથી મળે છે અને કઈ જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે એ નક્કી કરવાનું છે અને આ સેમ આવી જ વસ્તુ લાઈમસ્ટોન ચૂનાના પથ્થર માટે પણ એવી જ વસ્તુ છે બરાબર અને એવી પણ કે સેન્ડ કેન બી મેજર મિનરલ ઓર માઇનર મિનરલ ડિપેન્ડિંગ ઓન વેર ઇટ ઇઝ યુઝ બરાબર એનો ઉપયોગ ક્યાં કરવાનો છે એની ઉપર એ ડિપેન્ડ કરશે કે આ રેતીનો ઉપયોગ ક્યાં કરવાનો છે જ્યાં ઉપયોગ કરવાનો એની ઉપર નક્કી થશે અને લાઇમસ્ટોન ચૂનાના પથ્થર માટે પણ એ જ નિયમ છે હવે જો વાત કરીએ કે સેક્શન થ્રી ઇની વાત કરીએ એમએમડીઆર એક્ટનો સેક્શન થ્રી ઈ જોઈએ તો માઇનોર મિનરલ જે છે માઇનોર મિનરલ મીન્સ માઇનર મિનરલની અંદર કોણ કોણ આવશે તો કે સ્ટોન પથ્થર પછી ગ્રેવલ એટલે કે કાંકરાને એ બધું ઓર્ડિનરી ક્લે એટલે કે સામાન્ય માટી અને ઓર્ડિનરી સેન્ડ એટલે કે સામાન્ય રેતી મતલબ કે રેતી જે છે એ માઇનર મિનરલની અંદર આવશે માઇનર મિનરલ ફરીથી એકવાર જોઈ લઈએ તો કે બિલ્ડિંગ સ્ટોન પત આ બિલ્ડિંગ એટલે કે બિલ્ડિંગ બનાવવા માટેના પથ્થર પછી ગ્રેવલ ગ્રેવલ એટલે કે નાના નાના કાંકરાને કપચીને એ બધું આવે ઓર્ડિનરી ક્લી એટલે કે માટીને એ બધું આવે બરાબર આ બધી વસ્તુ કોને કહેવામાં આવશે સેન્ડ આ બધા માઇનર મિનરલ કહેવામાં આવશે પછી વાત કરીએ સેક્શન નો ક્લોઝ ઈની વાત કરીએ તો એની અંદર એમએમડીઆર એક્ટ એના વિશે વાત કરેલું છે કે રૂલ સેવન્ટીને કોન સેન્સન્સ રૂલની સેન્ડ સેલ નોટ બી ટ્રીટેડ એઝ ધ માઇનર મિનરલ વેન યુઝ ફોર એની ઓફ ધ ફોલોઇંગ જ્યારે રેતી જે છે એ અહીંયા અમુક વસ્તુ આપેલી છે એમાં ઉપયોગમાં આવશે તો એને માઇનર નહીં ગણવામાં આવે પરંતુ એ આપણી માટે મહત્વનું નથી હવે જો બીજું વિધાન જે છે એની વાત કરીએ બીજું અને ત્રીજું વિધાન સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ ધ પાવર ટુ નોટિફાય માઇનર મિનરલ અંડર સેક્શન થ્રી એટલે કે કયા કયા મિનરલ કયા કયા મિનરલ જે છે એને માઇનર મિનરલ ગણવાના એ પાવર કોની પાસે છે એ પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર પાસે છે પરંતુ જે સેક્શન પંદર એમએમડીઆર એક્ટનો સેક્શન પંદર જોઈએ તો એના અંતર્ગત સ્ટેટ ગવર્મેન્ટ રાજ્ય સરકાર જે છે એની એને પાવર એને સત્તા મળેલી છે કે માઇનર મિનરલ માટે નિયમો કાયદા બનાવવાની સત્તા પણ એમને જ મળેલી છે જ્યારે આપણે જે વિધાન જોયું હતું એ જ્યારે આપણે જે વિધાન જોયું હતું એમાં શું જોયું હતું કે નિયમો બનાવવા માટેની સત્તા જે છે કેન્દ્ર સરકારને છે તો એ વિધાન ખોટું છે બરાબર જો અહીંયા ફરીથી સમજો કે માઇનોર મિનરલ માઇનોર મિનરલ જે છે એ કોની સત્તા અંતર્ગત આવે છે કોના કાર્યક્ષેત્ર સ્ટેટ ગવર્મેન્ટ અંતર્ગત બરાબર અને માઇનોર મિનરલ જે છે એની માટેના નિયમો પણ કોણ બનાવશે સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકાર પરંતુ માઇનોર મિનરલ છે કોણ માઇનોર મિનરલ કયા કયા ગણવાના એ નક્કી કરવાનું કાર્ય સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર કરશે તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ પાવર ટુ ફ્રેમ પોલિસી એન્ડ લેજિસ્લેશન રિલેટિંગ ટુ માઇનર મિનરલ્સ ઇન એન્ટાયરલી ડિલેગેટેડ ટુ ધ સ્ટેટ ગવર્મેન્ટ એની માટેના માઇનોર મિનરલ માટેના નિયમો બનાવવાનું કાર્ય કેન્દ્ર રાજ્ય સરકારના અંતર્ગત છે તો આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ આ જ રિલેટેડ એક બીજો પ્રશ્ન પણ પૂછાયેલો છે એ વાત કરીએ બીજો પ્રશ્ન શું છે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન એ એનો મુખ્ય ઉદ્દેશ્ય એનો પર્પસ એનો હેતુ શું છે શું ડીએમએફ ડીએમએફ એટલે શું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા મિનરલ એટલે કે ખાણ માટેનું કાર્ય અને એનું ફાઉન્ડેશન પહેલું પ્રમોટિંગ માઇનરલ એક્સ એક્સપ્લોરેશન એક્ટિવિટીઝ ઇન મિનરલ રીચ ડિસ્ટ્રિક્ટ એટલે કે એવા જિલ્લા કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં મિનરલ ખનિજ જોવા મળતા હોય એવા એવા જિલ્લાની અંદર પ્રમોટ કરવું એવા જિલ્લાની અંદર પ્રોત્સાહન આપવું શું તો કે આ મિનરલની એક્સપ્લોરેશન પ્રવૃત્તિને પહેલું એવું કહે છે બીજું શું કહે છે પ્રોટેક્ટિંગ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ પર્સન એફેક્ટેડ બાય માઇનિંગ ઓપરેશન એવા વ્યક્તિઓના હિતોનું રક્ષણ કરવું કે જે માઇનિંગ ઓપરેશનના કારણે એમના હિતો જોખમય છે એમના હિતોનું રક્ષણ કરવાનું કાર્ય કરશે બરાબર તો આજે બીજું વિધાન જે છે એ સાચું છે બરાબર એની માટે આ મિનરલ આ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન બનાવવામાં આવેલું હતું એટલે કે દરેક જિલ્લાની અંદર જે જિલ્લાની અંદર આ ખનન પ્રક્રિયા ખાણ ખનન પ્રક્રિયા માઇનિંગ એક્ટિવિટીઝ થાય છે એ જિલ્લાની અંદર એક પ્રકારનું ફાઉન્ડેશન બનાવવું પડશે એની અંદર પૈસાની એ બધું ભેગું કરવામાં આવશે ડીએમએફ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અને એની અંદર જે પૈસા ભેગા કરવામાં આવશે એ પૈસાની મદદથી એવા લોકોના હિતો જોખમાય છે એનું રક્ષણ કરવામાં આવશે કયા લોકો એવા લોકોના હિતો જોખમાય છે કે જે આ માઇનિંગ એક્ટિવિટીના કારણે એમના હિતો જો જોખમાઈ જતા હોય તો એનું રક્ષણ કરવામાં આવશે ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અને જેટલા પણ જિલ્લાની અંદર આ માઇનિંગ એક્ટિવિટી થતી હશે એ બધી જગ્યાએ આ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન સ્થાપવી સ્થાપવું જરૂરી રહેશે બરાબર જો અહીંયા એ બધી વસ્તુ આપેલી છે એમએમડીઆર એક્ટરની અંદર પણ એ બધી વસ્તુ આપેલી છે આ જે બોડી જે છે ડીએમએફ એ નોન પ્રોફિટ બોડી રહેશે અને બધા જિલ્લાઓની અંદર વર્ક કરશે બરાબર તો આ તમને ખબર હોવી જોઈએ બાકી અહીંયા ડિટેલમાં લખેલું છે બીજું હવે મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો બીજો આર્ટિકલ વાત કરે છે હોમ મિનિસ્ટ્રી ગૃહ મંત્રાલય દ્વારા ફરીથી એફઆરસીએના નિયમો બદલવામાં આવેલ છે એફઆરસીએ એટલે શું હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ આના અંતર્ગત શું કરવામાં આવે જેટલા પણ એનજીઓ જે છે એનજીઓ એટલે કે નોન એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન કે જે કોઈપણ પ્રકારના નફા માટે કાર્ય ન કરતા હોય શું નફા માટે કાર્ય ન કરતા હોય તો આવા જે એનજીઓ જે છે એણે જો વિદેશમાંથી ફંડ મેળવવું હોય વિદેશમાંથી પૈસા મળ્યા હોય તો એને રજીસ્ટ્રેશન કરાવવું પડે કોની પાસે હોમ મિનિસ્ટ્રી ગૃહ મંત્રાલય પાસે કોની અંતર્ગત તો એફઆરસીએ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું પડે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ એવું પણ બની શકે કે જો ભારતની અંદર જેટલા પણ એનજીઓ હોય બરાબર એને વિદેશમાંથી ફંડિંગ આપવામાં આવે બરાબર તો ચાઇનાવાળા અને પાકિસ્તાનવાળા અલગ અલગ એનજીઓને ફંડિંગ આપે અને એવું કહે કે તમે ભારત વિરુદ્ધ નારા લગાવો ભારતની અંદર અમુક અમુક પ્રકારની એક્ટિવિટી જે છે એને ઉત્સાહ ઉત્સાહિત કરો અથવા આતંકવાદી પ્રવૃત્તિઓને એ બધાઈને પ્રોત્સાહન આપો એટલે આવું ન થાય એટલે એવા કેસર એવું ન થાય કે વિદેશમાંથી આ વિદેશમાંથી કોઈપણ વિદેશના લોકો દુશ્મન દેશો આપણા એનજીઓને ફંડિંગ ન કરે એની માટે આ કાયદો બનાવવામાં આવેલો છે કયો એફ જે હોમ મંત્રાલય અંતર્ગત છે હોમ મિનિસ્ટ્રી અંતર્ગત છે ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ તો અત્યારે ગૃહ મંત્રાલયે શું કરેલું છે રિલેક્સ હળવા કરેલા છે ખેડૂતો માટે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ માટે રિલિજિયસ એક્ટિવિટીઝ ધાર્મિક સંસ્થાઓ માટે અને અન્ય અલગ અલગ ગ્રુપ માટે કે જે એનજીઓ જે છે અને એને જો વિદેશમાંથી ફંડ પૈસા મેળવવા હશે તો એની માટેના નિયમો થોડા હળવા કરેલા છે તો આ ખબર હોય જોઈએ એફસીઆરએ શું છે મેઇન તો એ ખબર હોય જોઈએ એફસીઆરએ મુખ્યત્વે બે હજાર દસનો એક્ટ છે બે હજાર દસમાં આવો કાયદો લાવવામાં આવેલો હતો અને બે હજાર અગિયારમાં એના નિયમો લાવવામાં આવે નવા નિયમો અંતર્ગત મેં તમને કીધું કે આ બધા માટે કાયદો જે છે એ થોડો હળવો કરવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે ધાર્મિક સંગઠનો માટે એ બધા માટે ફોરેન ફંડિંગ ઓફ પર્સન ઇન ઇન્ડિયા ઇઝ રેગ્યુલેટેડ બરાબર વિદેશના કોઈ વ્યક્તિએ ભારતના એનજીઓને ફંડ પૈસા આપવા હોય તો એફસીઆરએ અંતર્ગત એને નિયંત્રિત કરવામાં આવે છે ઇન્ડિવિડ્યુઅલ આર પરમિટેડ ટુ એક્સેપ્ટ અ ફોરેન કોન્ટ્રીબ્યુશન વિધાઉટ પરમિશન ઓફ એમએચએ હવે જો ઇન્ડિવિડ્યુઅલ જો કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ એટલે કે એક વ્યક્તિ જે છે એણે જો વિદેશમાંથી કોઈ ફંડ મેળવવો હશે તો એફસીઆરએના રજીસ્ટ્રેશન વગર પણ એ મેળવી શકશે પરંતુ જો કોઈ એ આવું ફંડ મેળવવું છે તો એને આ એફસીઆરએ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે હવે જો એવું જરૂરી નથી કે હવે માની લો કે કોઈ એક એનજીઓ જે છે એણે ખાલી એક જ વારમાં એક જ વાર વિદેશમાંથી ફંડ મેળવવું છે તો એવા કેસની અંદર શું કરું તો એવા કેસની અંદર એ હોમ મિનિસ્ટ્રી અંતર્ગત રજીસ્ટ્રેશન કરાયા વગર પચીસ હજાર જેટલા રૂપિયા જે છે પચીસ હજાર જેટલા રૂપિયા એ વિદેશમાંથી ફંડ તરીકે મેળવી શકે છે બરાબર પચીસ હજારથી વધારે હોય તો અહીંયા રજીસ્ટ્રેશન કરાવવાનું ધ ઇન્સ્યોર્સ ધ રિસિપિયન્ટ ઓફ ફોરેન કોન્ટ્રીબ્યુટર્સ અડેટ સ્ટેટેડ પર્પસ અને જો અહીંયા એ પણ જણાવવાનું છે કે આ કોન્ટ્રીબ્યુશન જે યોગદાન આવેલું છે વિદેશમાંથી એ એનજીઓએ હોમ મંત્રાલયને એવું પણ જણાવવાનું છે કે આ યોગદાનનો તમે ઉપયોગ ક્યાં કરશો કયા ઉપયોગમાં કયા હેતુ માટે એનો ઉપયોગ કરશો તો એ બધી વસ્તુ આમાં આપેલી છે એફસીઆરએની અંદર બીજી વાત કરીએ કે હવે જો આ મેં તમને કીધું કે અત્યારે આ નવા બિલ અંતર્ગત એમાં નવા નિયમો લાવવામાં આવેલા છે નવા નિયમો કયા કહે છે એ થોડી વાત કરીએ તો પ્રોહિબિશન ઓફ એક્સેપ્ટિંગ ફોરેન કોન્ટ્રીબ્યુશન ધ બિલ બાર્સ પબ્લિક સર્વન્ટ એટલે કે જે પબ્લિક સર્વન્ટ છે પબ્લિક સર્વન્ટ એટલે કે જાહેર નોકર જે સરકારી નોકરી કરે છે એ આ કોઈપણ પ્રકારનું ફોરેન કોન્ટ્રિબ્યુશન વિદેશમાંથી ભંડોળ મેળવી શકશે નહીં પબ્લિક સર્વન્ટ એટલે કે જે જાહેર નોકરી કરવાવાળો વ્યક્તિ છે સરકારી નોકરી એ આ કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકશે નહીં એફસીઆરએ બે હજાર દસ અંતર્ગત બરાબર પછી ટ્રાન્સફર ઓફ ફોરિન કોન્ટ્રીબ્યુશનને એ બધાની પણ વાત કરવામાં આવે છે એવું વાત કરવામાં આવે છે કે એકવાર એક એનજીઓને પણ પ્રકારનું વિદેશમાંથી ફંડ મળેલું તો એ આ પ્રકારનું ફંડ જે છે આ પ્રકારનું કોન્ટ્રીબ્યુશન એ બીજા કોઈને ટ્રાન્સફર કરી શકશે નહીં એ એના એકાઉન્ટની અંદર જ રહેશે એ બીજા કોઈની અંદર ટ્રાન્સફર કરી શકશે નહીં બરાબર માની લો કે એ નામના એનજીઓને અમેરિકામાંથી કોઈ ફંડ મળેલું છે તો આ એ નામનું એનજીઓ કોઈ બીજાને એ પૈસા ટ્રાન્સફર કરી શકશે નહીં એ એ પાસે જ રહેવું જોઈએ ટ્રાન્સફર ઓફ ફોરેન કોન્ટ્રીબ્યુશન એ અહીંયા આપેલું છે આ બિલ પ્રોહિબિટ કરે છે એટલે કે અટકાવે છે બીજી વાત કરેલી છે કે રજીસ્ટ્રેશન આના અંતર્ગત શું નક્કી કરેલું છે કે રજીસ્ટ્રેશન જે છે એ કરાવવું ખૂબ જ જરૂરી છે હોમ મિનિસ્ટ્રી અંતર્ગત બીજો થોડા સમય પહેલાં એવું પણ આ નિયમમાં ફેરફાર કરેલો છે કે એફસીઆરએ અંતર્ગત જે એનજીઓનું બેંક એકાઉન્ટ હશે એ બેંક એકાઉન્ટ એ બેંક એકાઉન્ટ ફરજિયાત એમને ન્યૂ દિલ્હીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચ જે છે ત્યાં જ રજિસ્ટર્ડ હોવું જોઈએ જો અહીંયા રજિસ્ટર્ડ નહીં હોય તો ચાલશે નહીં બરાબર છો અને એની માટે સમય પણ આપેલો છે કે જેટલા પણ એનજીઓ જે છે એને જો વિદેશમાંથી ફંડ મેળવવું હોય અને એફસીઆરએ અંતર્ગત રજિસ્ટ્રેશન કરવું હોય તો ફરજિયાત એમનું બેંક એકાઉન્ટ ન્યૂ દિલ્હીની એસબીઆઈ બ્રાન્ચની અંદર જ હોવું જોઈએ અને એની માટેનો ફંડ પણ આપેલો છે બીજી કોઈ બ્રાન્ચની અંદર હશે તો એમને આ કોઈપણ પ્રકારના પૈસા મળશે નહીં એફસીઆર એ એકાઉન્ટની એની વાત કરેલી છે પછી બીજી વાત કરેલી છે રિસ્ટ્રિક્શન ઇન યુટિલાઇઝેશન ઓફ ફોરેન કોન્ટ્રીબ્યુશન એટલે કે અન્ય લોકોને ટ્રાન્સફરને એ બધું નહીં કરી શકે રિડક્શન ઇન યુઝ ઓફ ફોરેન કોન્ટ્રીબ્યુશન એ બધાની પણ વાત કરેલી છે બિલ પ્રપોઝ ઇઝ નોટ મોર દેન ટ્વેન્ટી પર્સન્ટ ઓફ ધ ટોટલ ફોરેન ફંડ રિસીવ કુડ બી ડિફ્લેઈડ ફોર એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ વીસ ટકા કરતાં વધારે પૈસા જે છે એને એડમિનિસ્ટ્રેટિવ વહીવટી કાર્યમાં વાપરી શકાશે નહીં પછી સરેન્ડર સર્ટિફિકેટને એવું બધું લેખિતમાં ને એ બધું આપવું પડશે પર્પસ ઓફ અમેન્ડમેન્ટ આની પાછળનો મુખ્ય હેતુ શું છે કે આ પ્રકારના સુધારા કરવા પાછળનો હેતુ શું છે તો થોડા સમય પહેલાં ગૃહ મંત્રાલય દ્વારા છ જેટલા એનજીઓ હતા કે જેનું આ એફસીઆરએ સ્ટેટસ જે છે એનું સર્ટિફિકેટ એનું લાઇસન્સ જે છે રદ કરવામાં આવેલું હતું કારણ કે ગૃહ મંત્રાલયને એવું જાણવા મળેલું કે આ જે એનજીઓ જે છે એ ભારત વિરોધની પ્રક્રિયા કરે છે અને વિદેશમાંથી ફંડ મેળવી અને ભારત વિરોધની પ્રક્રિયા કરે છે એટલે એનું લાઇસન્સ જે છે એ રદ કરી નાખેલું ઇસ્યુ એન્યુઅલ ડાની અંદર ઘણા બધા ઇસ્યુને એ બધું ઇન્વોલ્વ થયેલા છે ઇન્ટરનેશનલ લો ને આ બધું પણ આની અંદર ઇન્વોલ્વ થયેલું છે વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલ જે છે એનું પણ રિઝોલ્યુશન આના રિલેટેડ વાત કરે છે તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ તો એફસીઆરએ વિશે આટલી મહત્ત્વની વસ્તુ હતી એ તમને ખબર હોવી જોઈએ બીજું આર્ટિકલ જોઈએ તો ભારત અને ચાઇના દ્વારા આ એન્ગેજમેન્ટ માટેની અલગ અલગ ટોક થાય છે બરાબર અલગ અલગ પ્રકારની વાર્તા થાય છે બરાબર અલગ અલગ પ્રકારની વાત થાય છે પરંતુ હજી સુધી કોઈ પણ નિષ્કર્ષ સુધી આપણે પહોંચેલા નથી ચાઇના દ્વારા જે કહેવાનું થાય છે એ ભારતને મંજૂર નથી અને ભારત દ્વારા જે કહેવાનું થાય છે એ ચાઇનાને મંજૂર નથી એટલે વારંવાર આ અલગ અલગ મિનિસ્ટ્રીયલ લેવલની ટોકને એ બધું થતું હોય છે તો સ્ટેન્ડ ઓફની જે છે સમસ્યાનું સમાધાન એ હજી સુધી આવેલું નથી એક રીતે જોઈએ તો ચાઇના બરાબરનું ફસાઈ ગયેલું છે ઇન્ડિયા ચાઇના ફાઇનલાઇઝિંગ એન્ગેજમેન્ટ પ્લાન એટલે કે દર વખતે આ ફાઇનલ કરવાની કોશિશ કરે છે બરાબર આ મુદ્દો વારંવાર આપણે ચર્ચા કરેલી છે તો અત્યારે વાત નહીં કરીએ વાત કરીએ એરિયલ મોનિટરિંગ યુઝિંગ અનમેન્ડ એરિયલ વ્હીકલ ચાઇનાની અમુક અમુક એવી શરતો છે કે તમે આ કાલા ટોપને અમુક અમુક પ્રકારની જગ્યાએ કે જે તમે કેપ્ચર કરેલી છે બરાબર તો એ તમે કેપ્ચર કરેલી તો વાંધો નહીં પરંતુ ત્યાં તમે આ યુએવીને એવું બધું ન રાખો કારણ કે તમે આ ને એ બધું રાખો છો તો તમે અમારી ગતિવિધિ ઉપર ધ્યાન રાખી શકો છો તો ચાઇનાને ઘણું બધું પેટમાં દુખે છે આખો મેપમાં જોવાની કોશિશ કરીએ તો આ આખે આખો જમ્મુ કાશ્મીરનો મેપ છે બરાબર આ ભારત છે ભારતને અહીંયા ઝૂમ કરીને જોયો તો આવું દેખાશે આ પાકિસ્તાન છે આ ચાઈના છે આ જે છે આ ગલવાન વેલી છે આને શું કહે ગલવાન વેલી કહેવામાં આવે છે બરાબર આ લે છે અને આ લદ્દાખ છે પેંગોંગ લેક અહીંયા આવેલું છે પેંગોંગ લેકની અંદર અલગ અલગ ફિંગર આવેલી છે એઇટ જેટલી ફિંગર આવેલી છે ચાઇનાનું એવું કહેવાનું થાય છે કે ચાર ફિંગર જે છે ત્યાં બફર ઝોન બનાવવાની કોશિશ કરે પરંતુ ભારત એ કોઈને માનતું નથી બરાબર હવે જો ભારતે તમને ખ્યાલ છે કે અહીંયા દારબુ કશ્યોક દોલત બેગ ઓલ્ડી રોડ પણ બનાવેલો છે તો એ બધાના કારણે ચાઇનાને પસંદ આવતું નથી જો અહીંયા અલગ અલગ ફિંગર આપેલી છે એફ વન એ આઠ જેટલી ફિંગર છે તો એ પણ તમને ખબર હોવી જોઈએ ચાઇનાનું એવું કહેવાનું થાય છે કે આ બેઝ કેમ્પ જે છે એફ ફોર ત્યાંથી તમે ત્યાંથી તમે પાછળ જતા રહ્યો અને આ ફોર અને ફાઇવની વચ્ચે જે છે એ આપણે બફર ઝોન બનાવીએ પરંતુ ભારતે એની ના પડેલી છે બીજો આર્ટિકલ જોઈએ તો શ્રીલંકા એટ ટુ ટેક ફાઇનલ કોલ ઓન કન્ટેનર ટર્મિનલ હવે જો અહીંયા તમે એક વસ્તુ સમજો ઇ સમજો શ્રીલંકાની અંદર એક વસ્તુ બનાવવાની છે શું બનાવવાનું છે ઇ સિટી ઈ સિટી એટલે કે ઇસ્ટ કન્ટેનર ટર્મિનલ એક પ્રકારનું ટર્મિનલ બનાવવાનું છે ટર્મિનલ એટલે શું ટર્મિનલ એટલે શું તો જેવી રીતે રેલવે સ્ટેશનને બસ સ્ટેન્ડને એરપોર્ટને હોય એવી જ રીતે બંદરની અંદર પોઈન્ટની અંદર સમુદ્રની અંદર વાહન વ્યવહારની એ બધાય માટે એક ટર્મિનલ બનાવવાનું છે કઈ જગ્યાએ શ્રીલંકાની પૂર્વ બાજુએ ઈસ્ટ કન્ટેનર ટર્મિનલ આ પ્રકારની વસ્તુ આપણે બનાવવાની છે ઇ સિટી ઇસ્ટ ઈસ્ટ કન્ટેનર ટર્મિનલ હવે શ્રીલંકા પાસે એટલા બધા પૈસા નથી કે આ બનાવી શકે એટલે ભારત અને જાપાને ભેગા થઈ અને શ્રીલંકાને એમ કીધું કે અમે આ ઈ સિટી જે છે એ તમને બનાવવામાં હેલ્પ કરીએ અમે તમને લોન આપીએ સોફ્ટ લોન આપીશું એકદમ ઓછા વ્યાજ દરે લોન આપીશું તમારે એડમિનિસ્ટ્રેશનની બધાયની ધ્યાન આપીશું અને બધું ધ્યાન રાખીશું ભારત એમ કે એમ કીધું કે અમે આનું એડમિનિસ્ટ્રેશનનું એટલે કે વહીવટ કરવાનું એ બધાયનું ધ્યાન રાખીશું જાપાને એમ કીધું કે અમે પૈસા આપવાનું એ બધું કાર્ય કરીશું પરંતુ શ્રીલંકા હજી હા ના હા ના કરે છે કેમ કારણ કે એ એક રીતે ચાઇનાના ડેપ ટેપની એની અંદર ફસાઇ ગયેલું છે અને શ્રીલંકાની અંદર વાત કરીએ તો શ્રીલંકાએ પોતાનું હંબન ટોટા પોર્ટ જે છે હંબન ટોટા પોર્ટ એ ચાઇનાને નવ્વાણું વર્ષ માટે લીઝ માટે આપી દીધું છે અને શ્રીલંકાએ ઘણી બધી વાર કીધેલું છે કે આ શ્રીલંકાની ખૂબ મોટી ભૂલ છે ખૂબ મોટી ભૂલ છે કે નવ્વાણું વર્ષ માટે હંબન ટોટા પોર્ટ ચા પાસે જતું રહ્યું છે એટલે હવે આ બીજી કોઈ વસ્તુ અન્ય દેશ પાસે ન જતી રહી એટલે એ ફૂંકી ફૂંકી અને કદમ મૂકે છે તો આ એક મુદ્દો છે તો બે હજાર ઓગણીસની અંદર આ ઇસ્ટર્ન ટર્મિનલ જે છે એ બનાવવા માટે મે બે હજાર ઓગણીસની અંદર શ્રીલંકાના જે સિરીસેના અને ભારત અને જાપાન આ ત્રણેય દેશો વચ્ચે એક પ્રકારનો એમઓસી ઓસી સાઇન કરવામાં આવેલો તો એમઓસી એટલે કે મેમોરેન્ડમ ઓફ કો ઓપરેશન કો ઓપરેશન એટલે કે ત્રણેય દેશ ભેગા મળીને ખાસ કરીને ભારત અને ચાઇના ભેગા મળી અને કો ઓપરેશન સહયોગ કરશે કોનું શ્રીલંકાનો સહયોગ કરશે કોની માટે તો કે ઇસ્ટર્ન ટર્મિનલ બનાવવા માટે ને આ પોર્ટ જે છે બંદર ત્યાં ટર્મિનલ બનાવવા માટેની કોશિશ કરશે જેમાં જાપાન જે છે એ પૈસા આપવાની કોશિશ કરશે ભારત જે છે એ એડમિનિસ્ટ્રેટિવ હેલ્પ કરશે આ બધો આખો મુદ્દો ક્યાંની વાત ચાલે છે એ જોઈએ તો આખી આખો વિશ્વ મેપ છે તો તમને ખ્યાલ જ હશે અહીંયા ભારત છે બરાબર અને ભારતની અંદર અહીંયા શ્રીલંકા જોઈએ તો ભારતની નીચે આજે થોડુંક દેખાય એ શ્રીલંકા છે બરાબર હવે શ્રીલંકાને ઝૂમ કરીને જોઈએ તો આ શ્રીલંકા છે શ્રીલંકાના ઈસ્ટર્ન એટલે કે પૂર્વ તરફ જોઈએ તો મેપની અંદર જોઈએ તો ઉપર જે છે ઉત્તર હોય અહીંયા દક્ષિણ હોય આ બાજુ જે હોય એ પૂર્વ હોય અને અહીંયા આની વાત કરે છે બરાબર તો હવે જો હમ્મન ટોટા પોર્ટ જે છે એ તો એણે આપી દીધેલું છે તો અહીંયા અહીંયા અહીંની વાત કરીએ તો આ જે જગ્યા જે છે અહીંયા આ બનાવવાની વાત છે આ જે પ્રોજેક્ટ સાઇટ જે છે અહીંયા આવેલી છે એ જગ્યાએ બનાવવાની છે ઇ સિટી બનાવવાનું છે ઈ સિટી એટલે પણ તમને ખબર હોય છે ઇસ્ટર્ન કોસ્ટલ ટર્મિનલ બરાબર શ્રીલંકા પોર્ટ ઓથોરિટી આના અંતર્ગત એવું પણ વાત કરવામાં આ મેમોરેન્ડમ ઓફ કો ઓપરેશન અંતર્ગત એવું પણ વાત કરવામાં આવી છે કે આ જે ટર્મિનલ જે છે એની સંપૂર્ણ સોએ સો ટકા માલિકી ઓનરશીપ જે છે એ શ્રીલંકાની જ રહેશે એસએલપીએ શ્રીલંકન પોર્ટ ઓથોરિટીની જ રહેશે એવું પણ વાત કરેલી છે અદાની પોર્ટ જે છે એ પણ આ કોલંબો ટર્મિનલ પ્રોજેક્ટ જે છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટેની કોશિશ કરી અદાણી જે આપણે ગુજરાતમાં જેનું હેડક્વાર્ટર છે બરાબર અદાણી બંદર કે જેનું આ મુન્દ્રા બંદર એમનું છે બરાબર તો એ કોલંબોની અંદર શ્રીલંકાના કોલંબોની અંદર આ ટર્મિનલ પ્રોજેક્ટ ઉપર વર્ક કરી રહ્યા છે તો એ પણ ત્યાં જ આવેલું છે તો એ તમને ખબર હોય ભારત શ્રીલંકા અને જાપાન દ્વારા આ એગ્રીમેન્ટ એ સાઇન કરવામાં આવેલો તો ડેવલપ કરવા માટે ઇસ્ટ કન્ટેનર ટર્મિનલ કોલંબોની અંદર આ પ્રકારનું ટર્મિનલ કોલંબોની અંદર આવેલું છે એને ડેવલપ કરવા માટેની કોશિશ કરવામાં આવી હતી બીજી વાત કરીએ તો આની કી હાઈલાઇટ જોઈએ તો આનું લોકેશન કઈ જગ્યાએ છે તો લોકેટેડ ચાઇના દ્વારા જે હમ્મટોટા લઈ લીધેલું છે એનાથી ખાલી ત્રણ કિલોમીટર જ દૂર છે પછી વાત કરીએ આની ઓનરશિપ કોની રહેશે તો ઓનરશિપ મેં તમને કીધું કે સોએ સો ટકા શ્રીલંકાની માલિકીનું રહેશે વાત કરીએ શ્રીલંકા જે છે એ એકાવન ટકા સ્ટેક પ્રોજેક્ટનો એકાવન ટકા હિસ્સો એની પાસે રહેશે જ્યારે ઓગણપચાસ ટકા જે છે એ જોઈન્ટ વેન્ચર પાર્ટનરશિપ અંતર્ગત છે આ ઇનિશિએટિવ આ પહેલ અંતર્ગત કોસ્ટ બિટવીન પાંચસો મિલિયનથી સાતસો મિલિયન ડોલરનો ખર્ચો આની અંદર થવાનો છે અને જાપાન ચાલીસ વર્ષ માટે ઝીરો પોઈન્ટ એક ટકાના વ્યાજદરથી આ બધું લોન આપવાની એ બધી વાત કરેલી છે ભારત જે છે એનું કોન્ટ્રીબ્યુશન હજી સુધી એ વાત કરેલી નથી સિગ્નિફિકન્સ આ પ્રોજેક્ટ જે છે એ ભારત માટે પણ મહત્ત્વનો છે જાપાન માટે પણ મહત્ત્વનો છે અને શ્રીલંકા માટે તો અત્યંત મહત્ત્વનો છે તો આ તમને ખબર છે બીજો હવે મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો બીજો આર્ટિકલ વાત કરે છે કે ઓટીટી પ્લેટફોર્મ વિશે વોટ ઇસ ઓટી ઓટીટી એટલે કે ઓવર ધ ટોપ પ્લેટફોર્મ શું ઓવર ધ ટોપ પ્લેટફોર્મ ઓટીનો મતલબ શું થાય ઓવર ધ ટોપ એટલે કે આજે નેટફ્લિક્સને ને આ બધા જે છે કે જ્યાં આપણે સબસ્ક્રિપ્શન લેવું પડે કોઈ પણ વસ્તુ જોવા માટેનું પહેલાં સબસ્ક્રિપ્શન લેવાનું અને બધી વસ્તુ ઓનલાઈન જોવાની એ પ્લેટફોર્મને કહેવાય ઓટીટી નેટ નેટફ્લિક્સની એ બધા તો સરકાર ઓટીટી પ્લેટફોર્મને કઈ રીતે ગવર્ન કરશે કઈ રીતે એનો વહીવટ કરશે એની માટેની વાત કરવામાં આવે છે ઇન અ ધેટ વિલ હેવ ફાર અ રિચિંગ ઇમ્પેક્ટ હવે જો અત્યારે થોડા સમયથી જોઈએ તો ઓટીટીનું પ્રમાણ જે છે એ ખૂબ જ વધી રહ્યું છે લોકો ઓટીટીમાં વધારે જઈ રહ્યા છે અને બીજી વાત કરીએ તો ઓટીટીની અંદર જે કન્ટેન્ટ જે છે કન્ટેન્ટ એ પણ ખૂબ જ સુંદર હોય છે કારણ કે મૂવીની ને બધાની અંદર એવો સારો એવો કન્ટેન્ટ હોતો નથી ઓટીટીની અંદર વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસ લાઈક નેફ્ફ્લિક્સની એમેઝોન પ્રાઇમને આ બધા જે છે તો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ એના દ્વારા આની માટેની ગાઈડલાઇનની એવી બધી વાત કરવામાં આવેલી છે અત્યારે જોઈએ તો આ આખા ભારત દેશની અંદર કોઈપણ એવો કાયદો કે નિયમ નથી કે જે આ ઓટીટી પ્લેટફોર્મને રેગ્યુલેટ નિયંત્રિત કરતો હોય એવી કોઈ પણ ઓટોનોમસ સ્વાયત્ત બોડી કોઈ પણ સ્વાયત્ત સંસ્થા બોડી પણ નથી કે જે ડિજિટલ કન્ટેન્ટને રેગ્યુલેટ કરતી હોય આ આઈબી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રીના ગેઝેટેડ નોટિફિકેશનની અંદર પ્રેસિડન્ટ દ્વારા આ પ્રકારના ઓનલાઈન ફિલ્મને એના રિલેટેડ અમુક અમુક પ્રકારની વસ્તુ જે છે એ લોન્ચ કરવામાં આવેલી હતી કન્ટેન્ટ નાવ કમ અંડર ફ્રી ઓફ આઈબી એટલે કે હવે આ આખે આખો કન્ટેન્ટ જે છે કયો ઓટીનો કન્ટેન્ટ એ આઈબી મિનિસ્ટ્રી અંતર્ગત આવશે એવું કઈ રીતે ખબર પડી કારણ કે રાષ્ટ્રપતિએ આજે એક ગેઝેટેડ નોટિફિકેશન હતું એમાં લખી અને એવું કહી દીધું કે હવે આ આખે આખો મુદ્દો જે છે ઓટીટી પ્લેટફોર્મ એ આઈબી ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રી અંતર્ગત આવશે નેસેસરી ટુ મોનિટર ધીસ પ્લેટફોર્મ આ પ્લેટફોર્મ જે છે એનું પણ મોનિટરિંગ કરવું ખૂબ જ જરૂરી છે એની ઉપર પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ધીસ વીલ ગીવ ધ ગવર્મેન્ટ કંટ્રોલ ઓવર આના કારણે સરકારને કંટ્રોલ મળી જશે કોની ઉપર ઓટીટી પ્લેટફોર્મ ઉપર આજે ગેઝેટેડ નોટિફિકેશનમાં લખી દીધું એના અંતર્ગત આઈબી મિનિસ્ટ્રી અંતર્ગત આવશે અત્યાર સુધી આ બધે બધા જે છે અનરેગ્યુલેટેડ હતા હવે એને થોડા ઘણા રેગ્યુલેટ કરી શકાશે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ઓટીટી જાન્યુઆરી લાસ્ટ પ્રોહિબિટેડ ફાઇવ ટાઈપ્સ ઓફ કન્ટેન્ટ હવે જો જાન્યુઆરીની અંદર પાંચ પ્રકારના જે કન્ટેન્ટ હતા એને પ્રોહિબિટ કરી દેવામાં આવ્યો હતો કે જેની અંદર ડેલિબરેટરી એન્ડ મેલિશિયસલી ડિસ્ટ્રબિશન જેના અંતર્ગત ભારતનો જે રાષ્ટ્રધ્વજ જે છે એને જાણી જોઈ અને ડેલિબરેટલી એટલે જાણી જોઈ અને એનું અપમાન કરવામાં આવ્યું હતું તો એવા બધા અને ચાઇલ્ડ પોર્નોગ્રાફીને જે પ્રોત્સાહન આપતા હતા એ બધાને રદ કરી દેવામાં આવેલ હતા અધર પ્રોહિબિટેડ બીજા પણ ઘણા બધા કન્ટેન્ટ હતા એને પ્રોહિબિટ કરી દેવામાં આવેલા હતા અટકાવવામાં આવેલા હતા નિષેધ કરી દીધેલા હતા ઓટીટીની અંદર જેના અંતર્ગત મેલિશિયસલી ઇન્ટેન્ટ ઓફ આઉટ એટલે કે જે ગુસ્સાની ક્રોધની એ બધાની ભાવના દર્શાવતો હોય એને રિલિજિયસ સેન્ટિમેન્ટ એટલે કે ધર્મ પ્રત્યે આ રિલિજિયસને આવું બધું આઉટ રહેજીને એ બધી ધૃણાને એવું બધું દર્શાવતો એને કાઢી નાખવામાં આવે કન્ટેન્ટ ધેટ ડેલિબરેટલી મેલિશિયસલી પ્રમોટેડ ઇન્કરેજ ટેરરરિઝમ એવી વસ્તુઓ કે જે આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવું એને પણ કાઢી નાખવામાં આવેલ હતા એની કન્ટેન્ટ ધેટ હેઝ બીન બેન્ડ ફોર એક્ઝિબિશન ઓર ડિસ્ટ્રિબ્યુશન બાય લો ઓફ ઓર બાય અ કોર્ટ તો કોર્ટનું અપમાન કરતો હોય એવો બધાને કાઢી નાખવામાં આવ્યો હતો ગવર્મેન્ટ હેડ રિફ્યુઝડ સપોર્ટ અ ધિસ કોર્ડ સરકારે આ કોડ આ નિયમોનો સમૂહ જે છે એને માનવાનું ના પાડી દીધેલું હતું અત્યારની વાત કરીએ તો પ્રિન્ટ મીડિયા એટલે કે ન્યૂઝપેપરને એ બધું જો આવે છાપું ને એ બધું એ બધાને રેગ્યુલેટ કરવાનું કાર્ય પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કરે છે બીજું વાત કરીએ તો એનબી એનબી એટલે કે ન્યૂઝ બ્રોડકાસ્ટ એસોસિએશન એ જે છે એ કોનું ધ્યાન રાખે છે ટીવી ન્યૂઝ ચેનલ ન્યૂઝ માટેની જે ન્યૂઝ માટેની જે ચેનલ જે છે એ એન બી એ અંતર્ગત આવે છે પછી વાત કરીએ એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ એટલે કે જાહેરાત માટેના નિયમો જે છે તો એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ એડવર્ટાઇઝિંગ ઉપર જાહેરાત ઉપર ધ્યાન રાખવાનું કાર્ય કરે છે પછી મૂવીનું ને એ બધાનું ધ્યાન કોણ રાખે છે તો મૂવીનું એ બધાનું ધ્યાન રાખે છે સીબીએફસી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એ એનું ધ્યાન રાખે છે પરંતુ ડિજિટલ મીડિયાને કઈ રીતે રેગ્યુલેટ કરવાનું એની માટે કોઈપણ બોડી કોઈપણ સંસ્થા કોઈપણ ઓટોનોમસ બોડી છે નહીં મિનિસ્ટર ડી ડે નોટ સ્પીક ઓર ઇસ્યુ એક્સપ્લેન ધ ઇમ્પ્લિસિટી ઓફ સચ એન્ડ ઓર્ડર તો બીજી વાત કરીએ ઓવર ધ ટોપ હવે ભારતની અંદર ઓટીટી પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો નેટફ્લિક્સને હોટસ્ટાર અને પ્રાઇમ બધી બધાની વાત કરવામાં આવશે આ ઓનલાઈન વિડીયો સ્ટ્રીમિંગ દ્વારા આ પ્રકારના કાર્ય છે અને ધીમે ધીમે ભારત દેશની અંદર આનું પ્રમાણ જે છે એ ખૂબ વધી રહ્યું છે અને આનું ફ્યુચર જોઈએ ભવિષ્યની અંદર આ ઓટીટી જે છે એ એક રીતે નવું ફ્યુચર નવું ભવિષ્ય ભવિષ્યની અંદર બધે આ જોવા મળશે એવું જોવા મળે છે કારણ કે એની અંદર આના આની અંદર જોઈએ તો આની અંદર અમુક જે નાના નાના હીરો જે છે એને પણ સારો એવો રોલ મળે છે અને એની એક્ટિંગની એ બધું પણ ખૂબ સુંદર હોય છે હવે અહીંયા આ ગ્રાફ આપણે જોવાની કોશિશ કરીએ તો ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જે છે એ અહીંયા છે ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે ડીટીએચ કેબલ ઓપરેટર ખાલી આટલા જ છે અને એન એ એ તો ખાલી આટલા જ છે બરાબર તો આ ખૂબ વધારે ધીમે ધીમે ખૂબ વધી રહ્યું છે એનું પ્રમાણ હવે આખા વિશ્વની અંદર વાત કરીએ તો ઓટીટી વિડીયો જે છે એ આખા વિશ્વની અંદર જોઈએ તો સાઉથ કોરિયાની અંદર એનું રીચ છાસઠ બિલિયનનું છે છાસઠ બિલિયન ડોલરનું ચાઇના ટુ કોન્ટ્રીબ્યુટર છોતેર ટકા ઓફ ધ ટોટલ રેવન્યુ બે હજાર એકવીસ સુધીમાં ઓટીટીની અંદર છોતેર ટકા રેવન્યુ ચાઇના કોન્ટ્રીબ્યુટ કરશે અને ભારતની વાત કરીએ તો ઓનલાઈન વિડીયો એડવર્ટાઇઝિંગ ઓનલાઈન વિડીયો એડવર્ટાઇઝિંગ બે હજાર એકવીસ સુધીમાં એક બિલિયન યુએસ ડોલરની થઈ જશે તો મતલબ કે આ એક ખૂબ મોટું માર્કેટ પણ રહેલું છે બીજી વાત કરીએ તો આપણા ભારત દેશની અંદર એકમાત્ર એક્ટ છે આઈટી એક્ટ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ બે હજારનો કે જેનો સેક્શન સેવન્ટી નાઇન જે છે એ સત્તા આપે છે સરકારને કોને કે કોઈપણ ભારતની અંદર કોઈપણ એપ્લિકેશન કોઈપણ ડિજિટલ વસ્તુ બેન કરવી હોય પ્રતિબંધ મૂકવો હોય તો એ સેક્શન સેવન્ટી અંતર્ગત કરી શકે છે સરકાર દ્વારા થોડા સમય પહેલાં ઓગણસાઠ એપ્લિકેશન બંધ કરી દેવામાં આવેલ હતા પબજીને ટિકટોકને આ બધું બંધ કરવામાં આવેલું એ આઈટી એક્ટની સેક્શન સેવન્ટી નાઇન અંતર્ગત કરેલું છે તો આ પણ તમને ખબર હોવી જોઈએ બાકી બીજો કોઈ એવો ઠોસ કાનૂન કે કોઈ એવી સ્પેશિયલ સંસ્થા બનાવવામાં આવેલી નથી આઈટી એક્ટ વિશે થોડી વાત કરીએ તો એ રેગ્યુલેટ નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે કોમ્પ્યુટર કોમ્પ્યુટર સિસ્ટમ કમ્પ્યુટર નેટવર્ક આ બધાને આ બધા સાથે ડીલ કરે છે અને વાત કરીએ તો ઘણી બધી વાર એવો પણ એક મુદ્દો ઊઠે છે કે આનો પણ સમાધાન કરવું જોઈએ કારણ કે આ વીસ વર્ષ જૂનો કાનૂન છે બે હજારનો તો આને પણ થોડો અપડેટ કરવો જોઈએ આ મુખ્યત્વે તો કોમ્પ્યુટર જે છે એની સાથે કરે વર્ક કરે છે ભારતની અંદર અત્યારે જોઈએ તો સાયબર ક્રાઈમ રિલેટેડ કાનૂન લાવવાની જરૂર છે ડેટા માટે લાવવાની જરૂર છે ડેટા પ્રોટેક્શન માટે ડેટા થેફ્ટ માટે પછી આ ઓટીટી માટે પછી સોશિયલ મીડિયા માટે બધા માટે અલગ અલગ ઈ કોમર્સ માટે ઘણા બધા એવા કાનૂન છે ઘણા બધા એવા લેજિસ્લેશન જે છે કે એ લાવવાની જરૂર છે અત્યારે બધી વસ્તુ જોઈએ તો ખાલી આ એ આઈટી એક્ટથી જ ચાલે છે તો આ એકથી ચાલે નહીં આઈટી એક્ટ જે છે એ ટેમ્પરિંગ વિથ કોમ્પ્યુટર સોર્સ અને ડોક્યુમેન્ટ એના વિશે વાત કરે છે હેકિંગ વિથ કોમ્પ્યુટરને એ બધા વિશે વાત કરે છે સેક્શન સેવન્ટી જે છે એ સરકારને કોઈપણ એપ્લિકેશનને એ બધા ઉપર પ્રતિબંધ મૂકવાની સત્તા આપે છે ઓટીટી પ્લેટફોર્મ સાથે ઘણા બધા ઇસ્યુ જોડાયેલા છે પહેલાં તો એમાં કોઈ પણ પ્રકારનું રેગ્યુલેશન એટલે કે નિયંત્રણ કરવામાં આવતું નથી આપણે પહેલાં જ વાત કરેલી કે ફિલ્મને એ ફિલ્મ મૂવીને એ બધાને સિનેમેટોગ્રાફી એક્ટ અને અન્ય એક્ટ અંતર્ગત એમનું નિયંત્રણ કરવામાં આવે છે કેબલ ટેલિવિઝન એડવર્ટાઇઝમેન્ટ આ બધાને અલગ અલગ જગ્યાએ રેગ્યુલેશન નિયંત્રિત કરવામાં આવે છે ન્યૂઝપેપરને અલગ રીતે નિયંત્રિત કરવામાં આવે છે જાહેરાતને અલગ રીતે નિયંત્રિત કરવામાં આવે છે એ બધું આપણે આગળ જોયું પછી સેન્સરશિપ પ્રોબ્લેમ મૂવીને એ બધું હોય તો મૂવીની અંદર પહેલાં એમને સેન્સરશિપ સર્ટિફિકેટ લેવું પડે આખું મૂવી તૈયાર થઈ જાય તો પહેલાં સેન્સર બોર્ડ પાસે જાય અને સેન્સર બોર્ડ આખું મૂવી પહેલાં જોઈ લે અને પછી ચેક કરે કે બરાબર આની અંદર કંઈ વાંધો છે કે નહીં પરંતુ આ ઓટીની અંદર એવું કંઈ સેન્સરશિપનું એવું કંઈ હોતું નથી નો સેન્સર ઓફ સેલ્ફ રેગ્યુલેશનની પણ વાત કરવામાં આવેલી નથી કલ્ચર હોમોજીની જીનાઇઝેશન ઇન્ડિયા ઇઝ પ્રોજેક્ટેડ બીકમ ધ સેકન્ડ લાર્જેસ્ટ ઓનલાઇન વિડીયો વિંગ ઓડિયન્સ બાય બે હજાર વીસ બે હજાર વીસ સુધીમાં ભારત બીજા નંબરનો સૌથી વધુ ઓનલાઇન વિડીયો જોવા વાળો વ્યક્તિ બની જશે ઓટીટી પ્લેટફોર્મ જે છે એ ખૂબ જ આગળ આવી રહ્યા છે અને ખાસ કરીને ભારતની વાત કરીએ તો ભારતમાં જીઓ આવ્યા પછી ઇન્ટરનેટ એકદમ સસ્તું થયા પછી ઓટીટી પ્લેટફોર્મ જે છે એને ખૂબ જ ધૂમ મચાવી દીધી છે ઓટીટી લેન્ડસ્કેપની વાત કરીએ તો અબાઉટ થર્ટી ઓટીટી પ્લેયર્સ ઇન ઇન્ડિયા ઓટીટી વિડીયો ગ્રુસ ગ્રો ત્રણસો ને પંચાવન મિલિયન બે હજાર વીસ સુધીમાં થઈ જશે ઓટીટી વ્યુઅર્સ છે ભારતની અંદર અને ઓટીટી રેવન્યુ બે હજાર ઓગણીસની અંદર બે હજાર ઓગણીસની અંદર બે હજાર ઓગણીસ કરોડ જે બે હજાર સત્તરમાં હતું છે વધી અને બે હજાર બાવીસની અંદર સાડા પાંચ હજાર કરોડ થઈ જશે એવી વાત કરવામાં એટલે કે ડબલ કરતાં પણ વધારે થઈ જશે હવે બીજો મહત્ત્વનું આર્ટિકલ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા અનવેલ એટલે કે જાહેર કરવામાં આવેલું છે ઇન્સેન્ટિવ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ કરવા માટે ઇન્સેન્ટિવ આપવાની કોશિશ કરેલી છે તમને ખ્યાલ હશે પીએલઆઈ સ્કીમ વિશે આપણે વારંવાર વાત કરીએ છીએ પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટિવ સ્કીમ જેના જેની વાત કરવામાં આવેલી છે બરાબર દસ સેક્ટર નોટિફાઈ કરવામાં આવેલા છે જેમાં ફૂડ પ્રોસેસિંગને ટેલિકોમને ઇલેક્ટ્રોનિકને ટેક્સટાઇલને સ્પેશિયાલિટી સ્ટીલને ઓટોમોબાઈલને ઓટો કમ્પોનન્ટને સોલાર એનર્જીને ફોટો વોલ્ટિક મોડ્યુલને આ બધાને દાખલ કરવામાં આવેલા છે એક પોઈન્ટ છાતાલીસ લાખ કરોડ રૂપિયા પાંચ વર્ષ માટે આપવામાં આવે છે પીએલઆઈ સ્કીમ શું છે આપણે ઓલરેડી વાત કરેલા છે તો અત્યારે વાત નહીં કરીએ બીજું આર્ટિકલ જોઈએ તો ટ્રેડ ગ્રુપ આસકડ ટુ પ્રમોટ હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ ટ્રેડ એટલે કે વેપાર માટેના જે ગ્રુપ જે છે એણે એવું કીધેલું છે એણે એવું કીધેલું છે કે હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ હસ્તકલા ઉદ્યોગ હાથ દ્વારા વણાટ હાથ દ્વારા જે કોઈ પણ વસ્તુ પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય એનું પ્રમોશન કરવામાં આવે એ અને લોકો એ ખરીદે તો સારું કહેવાય તો કે રાજસ્થાની અંદર આ વાત કરવામાં આવે છે કે હસ્તકલા ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે એને ઇન્કરેજ કરવામાં આવે ખાસ કરીને તો હેન્ડલૂમ પ્રો હેન્ડલૂમ પ્રોડક્ટ હેન્ડલૂમનો મતલબ શું થાય લૂમ એટલે કે વણવું હેન્ડલૂમ એટલે કે હસ્ત વણર હાથેથી જે વણેલી કાર્ય હોય જે વણકર લોકો કરતા હોય બરાબર તો એ એ એની જે પ્રોડક્ટ જે છે એને ઉત્સાહ આપવામાં આવે અને એને પ્રમોશન કરવામાં આવે એવી વાત કરવામાં આવે છે દિવાળીની અંદર પણ આવી બધી વસ્તુ જે છે ફેસ્ટિવલ દરમિયાન આવી વસ્તુ ખરીદે તો એ સારી વસ્તુ કે મજ નીટેડ સપોર્ટ આર્ટિસન જે આર્ટિસન લોકો જે છે એને આ પ્રકારની વસ્તુ આપવી જોઈએ હવે જો અહીંયા તમે એક વસ્તુ સમજો ઓગણીસો સુડતાલીસમાં ભારત આઝાદ થયું એ પહેલાં ભારત બ્રિટનનું ગુલામ હતું તો એ સમયની વાત કરીએ તો એ સમયે ભારતની અંદર પહેલાંની વાત કરીએ તો ભારતનો જે હસ્તકલા ઉદ્યોગ જે છે એ આખા વિશ્વની અંદર લેટેસ્ટ લેવલનો અદ્ભુત લેવલનો ધામધામતો હતો એક રીતે હસ્તકલા ઉદ્યોગ જે છે હસ્તકલા ઉદ્યોગ એનું આખા વિશ્વની અંદર ભારતનું માર્કેટ હતી ભારતની ખૂબ જ બોલબલા હતી તમને ખ્યાલ હશે કે અમદાવાદ અને ખંભાત આ બધા જે છે એ આખા દુનિયાનું વસ્ત્ર કહેવાતા હતા શા માટે દુનિયાનું વસ્ત્ર કહેવાતા હતા એ તમને નહીં ખબર હોય એ હું કહું છું કેમ કારણ કે આખી દુનિયાને કપડાં પહેરાવવાનું કાર્ય જે છે એ અમદાવાદ અને ખંભાત કરતા હતા કારણ કે આખી દુનિયા દુનિયા માટેના કપડાં જે છે એ ત્યાંથી નીકળતા હતા મેં તમને પહેલાં પણ કીધેલું છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે એ ખૂબ જ મોટી છે જો કોઈપણ દેશે મેન્યુફેક્ચરિંગની અંદર આગળ આવવું હોય તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર એણે આગળ આવવું જોઈએ અને જે ઓગણીસો સુડતાલીસ આઝાદી પહેલાં અંગ્રેજોના જ્યારે આપણે ગુલામ હતા તો એની પહેલાં આપણે હસ્તકલા ઉદ્યોગની અંદર મેન્યુફેક્ચરિંગની અંદર અને ખાસ કરીને તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર કાપડ ઉદ્યોગની અંદર આપણે ખૂબ જ આગળ હતા બરાબર પરંતુ પછી તો અંગ્રેજોએ આપણું શોષણ કરવાનું એ બધું શરૂ કરી દીધું એક્સપ્લોઇટેશનની નીતિ અપનાવી લીધી અને બીજી વાત કરીએ યુરોપની અંદર યુરોપની અંદર શું થયું યુરોપની અંદર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ આવી ગઈ તો ઔદ્યોગિક ક્રાંતિ આવી ગઈ એના કારણે શું થઈ ગયું ઔદ્યોગિક ક્રાંતિ આવી ગઈ એના કારણે યુરોપની અંદર ઘણા બધા મશીન આવી ગયા તો મશીન આવી ગયા તો મશીન આવવાના કારણે ત્યાં જે કાપડ બનતું હતું એ એકદમ સરળતાથી અને સસ્તું બની જતું હતું બરાબર પરંતુ તેમ છતાં પણ મશીન આવવા છતાં પણ આ જે કાપડ જે છે આ જે વસ્તુ જે છે એ આપણા ભારતના જે હસ્તકલા હસ્ત વણાટ દ્વારા બનતું કાપડ હતું એનો મુકાબલો કરી શકતા ન હતા એનો મુકાબલો નહોતો કરી શકતા ત્યાર પછી અંગ્રેજોએ બીજું બીજી વસ્તુ કરી શું બીજી વસ્તુ કરી કે અંગ્રેજો દ્વારા બ્રિટનની અંદર યુરોપની અંદર ભારતથી જે કાપડ આવતું હતું ભારતથી જે કાપડ આવતું હતું એની ઉપર ડબલ ટેક્સ લ લગાડવાનું શરૂ કર્યું બરાબર ભારતથી જે કાપડ યુરોપની અંદર જતું હતું એની ઉપર ડબલ ટેક્સ લગાડવાનું ચાલુ કર્યું અને જ્યારે બ્રિટનથી અથવા યુરોપમાંથી જે કાપડ ભારતની અંદર આવતું હતું એની ઉપર ઝીરો ટેક્સ લગાડવાનું ચાલુ કર્યું એટલે એના કારણે શું થતું હતું કે બ્રિટનના અથવા તો યુરોપના જે કાપડ હતું એ સસ્તું હતું એ સસ્તું થઈ થઈ જતું હતું અને ભારતનું કાપડ જે છે એ મોંઘું થઈ જતું તો આના કારણે જે છે આના કારણે ભારતનો હસ્તકલા ઉદ્યોગ જે છે એ ભાંગી પડ્યો અને અત્યારે પણ કંઈક એવી જ વસ્તુ છે ત્યારથી પછી હજી આપણે એની ઉપર કંઈ એટલું બધું ફોકસ કરેલું નથી અત્યારે પણ જો આપણે આ આર્ટિસન લોકો ઉપર હસ્તકલા ઉદ્યોગ ઉપર વધારે ફોકસ કરીએ તો એ અત્યારે પણ ફરીથી ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આગળ આવી શકે છે હવે આપણે વાત કરીએ બાંગ્લાદેશ જે છે એ ધીમે ધીમે મેન્યુફેક્ચરિંગની અંદર આગળ આવી રહ્યું છે તો એની પાછળનું જો કંઈક કોઈ કારણ હોય તો એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એ ધીમે 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 ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર આગળ આવી રહ્યું છે ચાઇના જે છે એ મેન્યુફેક્ચરિંગની અંદર આગળ આવ્યું હતું ચાઇનાએ પણ શરૂઆત છે એ ટેક્સટાઇલ કાપડ ઉદ્યોગથી જ કરેલી હતી તો ભારતે પણ આની ઉપર વધારે ફોકસ આપવું જોઈએ બરાબર હવે જો અહીંયા તમે એક મહત્વની વસ્તુ એ પણ યાદ રાખો કે અંગ્રેજોના સમયની અંદર અંગ્રેજોની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી તો ઔદ્યોગિક ક્રાંતિ યુરોપની અંદર સફળ થઈ હતી તો એનું કારણ એ એ પણ હતું કે અંગ્રેજોની અંદર સોરી યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિનું સફળ થવું અને ભારતની અંદર હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીનું પતન થવું આ બંને વસ્તુ એક સાથે ચાલુ હતી યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ ત્યારે જ સફળ થઈ જ્યારે ભારતની અંદર આ હસ્તકલા ઉદ્યોગ નાબૂદ થયો અથવા હસ્તકલા ઉદ્યોગ એનું પતન થયું કારણ કે બે વસ્તુ એક સાથે ચાલી શકતી ન હતી તો આ બધા ઇતિહાસમાં સાથે પણ લિંક છે એ પણ તમને થોડી ઘણી ખબર હોવી જોઈએ ભારતની અંદર હેન્ડલૂમ સેક્ટરની વાત કરીએ હેન્ડલૂમ એટલે કે હસ્તકલા હાથ દ્વારા વણાટ વણકર લોકો દ્વારા હાથ દ્વારા વણી અને જે વસ્તુ આપવામાં આવતી હોય તો એ એક રીતે જોઈએ તો ભારતના ગ્લોરિયસ ગ્લોરિયસ એટલે કે અભૂતપૂર્વ કલ્ચર સંસ્કૃતિની નિશાની દર્શાવે છે સંસ્કૃતિનું એક રીતે આ સિમ્બોલ છે હેન્ડલૂમ સેક્ટર જે છે બીજી વાત કરીએ ભારતનો સોફ્ટ પાવર જે છે એ પણ આના દ્વારા એન્ડોર્સ સમર્થન આપવામાં આવે છે આખા વિશ્વની અંદર જો આપણે આ પ્રકારની વસ્તુ સોફ્ટ પાવર દ્વારા આ બધી વસ્તુનું પ્રોત્સાહન કરીએ અને આના એક્સપોર્ટનો એ બધાનો વધારવાની કોશિશ કરીએ તો ખૂબ સારી વસ્તુ સારી ડિપ્લોમસી ઘણી બધી વાર કેવું થતું હોય કે માની લો કે બાંગ્લાદેશની અંદર જે છે બાંગ્લાદેશના જે પીએમ જે છે બરાબર એ કોણ છે શેખ હસીના તો જે લેડીઝ લોકો છે મ્યાનમારના જે છે મેઇન એ પણ છે લેડીઝ બરાબર તો સારી ડિપ્લોમસી દ્વારા એમને આ સારી ભે ભેટ આપવાની એ બધી કોશિશ કરી શકાય છે ખાદી ડિપ્લોમસીનો પણ આપણે આંતરરાષ્ટ્રીય લેવલે ઉપયોગ કરી શકીએ છીએ અને અન્ય દેશોમાં આ બધી વસ્તુ ભેટ આપી અને એનું પ્રોત્સાહન એનું માર્કેટિંગ કરી શકીએ છીએ નરેન્દ્ર મોદી આમાંથી વારંવાર બધે ફરતા હોય છે તો આવી બધી વસ્તુ વેચવાનું એ બધું કાર્ય કરી શકે છે ખાસ કરીને ડિપ્લોમસી દ્વારા એટલે કે રાજનીતિ દ્વારા ધ ટેક્સટાઇલ હેન્ડલૂમ સેક્ટર ઇન ઇન્ડિયા ભારતની અંદર ટેક્સટાઇલ હેન્ડલૂમ જે છે એ બીજા નંબરનો સેકન્ડ લાર્જેસ્ટ સોર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ ટુ પીપલ આફ્ટર એગ્રીકલ્ચર બરાબર મેં તમને કીધું કે ખેતી જે છે એ પ્રાથમિક પ્રાઇમરી સેક્ટરની અંદર આવે એની અંદર સૌથી વધુ લોકોને રોજગારી મળે છે પરંતુ એની પછી બીજા નંબરે જો કોઈ રોજગારી આપવા માટેનું સાધન હોય તો એ મેન્યુફેક્ચરિંગની અંદર કયું છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કાપડ ઉદ્યોગ અને એટલે જ મેં તમને કીધું કાપડ ઉદ્યોગની અંદર ભારતે વધારે ફોકસ કરવું જોઈએ અકોર્ડિંગ ટુ ધ ફોર્થ ઓલ ઇન્ડિયા હેન્ડલૂમ સેન્સસ બે હજાર ઓગણીસની અંદર વસ્તી ગણતરી કરવામાં આવેલી હતી અખિલ ભારતીય હેન્ડલૂમ એટલે કે હસ્તવણટ માટેની જે વસ્તી ગણતરી કરવામાં આવેલી એમાં એવું જાણવા મળેલું કે વીસ બે હજાર એકત્રીસ લાખ લોકો જે છે હાઉસ હોલ્ડ એ જોડાયેલા છે હેન્ડલૂમ એક્ટિવિટીની અંદર વિવિંગ એટલે કે વણવાની પ્રક્રિયાની અંદર હેન્ડલૂમ એટલે કે હાથ હસ્ત વણાટની એક્ટિવિટીની અંદર જોડાયેલા છે એટલે કે ઘણા બધા લોકો એની અંદર જોડાયેલા છે અહીંયા ગ્રાફ પણ આપેલો છે બે હજાર તેર ચૌદની અંદર વધારે હતા અત્યારે તો આ બધી વસ્તુ ખબર હોઈ જોઈએ ઇમ્પોર્ટ આપણે ખાસ કરીને એનું એક્સપોર્ટને એ બધું વધારવાની કોશિશ કરવી જોઈએ સરકારે આની માટે કયા કયા સ્ટેપ લીધેલા છે એ વાત કરીએ તો એસોસિએટ મીડિયા કેમ્પેન આપણે શરૂ કરેલું છે અલગ અલગ મીડિયા દ્વારા આપણે એનું પ્રોત્સાહન આપવાની પ્રમોટ કરવાની કોશિશ કરેલી છે હેન્ડલૂમ વિવિંગ કમ્યુનિટી જે છે એનું પ્રોત્સાહન એ બધું આપણે સેક્રેટરી ઓફ સ્ટેટ ટેક્સટાઇલ બોડીઝ લાઈક સેન્ટ્રલ સિલ્ક બોર્ડ નેશનલ જ્યૂટ બોર્ડ ઈ કોમર્સ એન્ટિટીઝ આ બધું પણ શરૂ કરેલું છે બરાબર જે તમને ખ્યાલ હશે કે અમુક અમુક ઈ કોમર્સ વેબસાઇટ પણ ચાલુ કરેલી છે કે જ્યાં હસ્તકલાની સાઇટને એ બધું મળી શકે સરકાર દ્વારા ત્યાં બધી વેબસાઇટને એ બધું ચલાવવામાં આવ્યું છે નેશનલ જ્યુટ બોર્ડ જ્યુટ એટલે કે ક્ષણ જે શણિયું આપણે જેને કહીએ છીએ શણ માટેનું કાપડ એની માટેનું બોર્ડને એ બધું પણ બનાવવામાં આવેલું છે આત્મનિર્ભર ભારત અંતર્ગત પણ આનું કાર્યને એ બધું કરવામાં આવ્યું છે પછી રાષ્ટ્રપતિ દ્વારા પણ સોરી વડાપ્રધાન દ્વારા પણ એવી કોશિશ કરવામાં આવેલી છે કે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે લોકોએ ભારતની અંદર જ બનતું આ મેન્યુફેક્ચરિંગ પામતું ટેક્સટાઇલ કાપડ જે છે એનો ઉપયોગ કરવો જોઈએ પછી જીઆઈ ટેગ આપીને પણ એને એક રીતે વિશ્વ લેવલની પ્રસિદ્ધિ આપવામાં આવી છે અલગ અલગ ઘણા બધા હેન્ડીક્રાફ્ટને એ બધાને જીઆઈ ટેગને એ બધું આપવાનું જેમ કે તમને ખ્યાલ હશે કે કચ્છની જે શાળ છે ટાંગલીયા શાળ પછી સુરેન્દ્રનગરની એક બે સાલ છે ગુજરાતની આપણે વાત કરીએ તો એને ઘણા બધાને જીઆઈ ટેગને એ બધું આપેલું છે પછી સરકાર દ્વારા આ એચ એલ એમ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી હતી કે માય હેન્ડલૂમ પોર્ટલ અંતર્ગત આ હેન્ડલૂમ માર્ક સ્કીમ જે છે એ લોન્ચ કરવામાં જેના અંતર્ગત હેન્ડલૂમ માર્ક એક પ્રકારનો માર્કો આપેલો હોય છે જે બે હજાર છમાં લોન્ચ કરવામાં આવે છે જેનાથી ખબર પડી શકે કે આ હસ્ત હસ્તવણાટ મશીનથી બનેલું નથી હાથેથી જ બનાવવામાં આવેલું છે પરંતુ આની અંદર અમુક ઘણી બધી ચેલેન્જને એ બધું પણ રહેલું છે ઇકોનોમિક ટર્બ્યુલન્સને કોવિડની મહામારીને એ બધું પણ આવી ગયું હવે જો આ બધી વસ્તુ જે છે એ ટ્રાઇફેડ અંતર્ગત આવે છે ટ્રાઇફેડ શું છે ટ્રાઇબલ કો માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા જે ટ્રાઇબલ લોકો દ્વારા જે આ પણ કોઈપણ પ્રકારનું હેન્ડિક્રાફ્ટને એ બધું કરવામાં આવતું હોય હેન્ડલૂમને એને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે વેચવાનું એ બધું કાર્ય પણ કરે છે આસામમાં ફ્લડ આવી ગયેલા તો એના કારણે પણ આ બધું વસ્તુ આને એક બહુ મોટો ફટકો પડેલો હતો ધ સેન્ટર હેઝ ઓલ ઇન્ડિયા હેન્ડીક્રાફ્ટ બોર્ડ જે છે એને રદ કરી નાખેલું એ પણ એક સારી વસ્તુ હતી નહીં તો આ બધી વસ્તુ ખબર જોઈએ હેન્ડલૂમ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ બનાવવામાં આવેલી છે આ એક રીતની નોડલ એજન્સી છે ભારત સરકારની જે હેન્ડલૂમની વસ્તુ હોય એને એક્સપોર્ટ વિદેશમાં વેચવા માટે પ્રમોશન કરવાનું કાર્ય કરે છે આ એક રીતે નોન પ્રોફિટ કંપની તરીકેનું કાર્ય કરે છે અને કંપનીઝ એક્ટ ઓગણીસો છપ્પનના સેક્શન પચીસ અંતર્ગત બનાવવામાં આવે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રમોટ કરવાનો છે એક્સપોર્ટની ઓલ હેન્ડલૂમ પ્રોડક્ટ લાઇક ફેબ્રિક હોમ ફર્નિશિંગ કાર્પેટ ફ્લોર કવરિંગ આ બધી વસ્તુને વિદેશમાં એક્સપોર્ટ કરવા માટે પ્રમોટ કરવાનું એમનો ઉદ્દેશ્ય છે બીજી વાત કરીએ હવે આગળ જતા આના અંતર્ગત શું કરી શકાય તો આગળ જતા આના અંતર્ગત આપણે બે હજાર ઓગણીસની અંદર નોર્થ ઇસ્ટ એક્સપો લોન્ચ કરેલો હતો જેના અંતર્ગત ઘણા બધા લોકોએ આવી અને આ હેન્ડલૂમની એ બધીની વાત કરીએ ત્યાં ઘણી બધી વસ્તુ ખરીદવાનું એ બધું કાર્ય કરેલું તો ધીમે ધીમે આને વધારવું જોઈએ બે હજાર ઓગણીસનું નોર્થ ઇસ્ટ એક્સપોની વાત કરીએ તો ટી એન્ડ ખાદી ડિપ્લોમસી આપણે લોન્ચ કરેલું હતું જેના અંતર્ગત ટ્રેડ ટાઇસ વિથ આસિયાન સાથેના આપણા વેપારો જે છે ટી અને ખાદી માટેના એમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો બિમસ્ટેક સાથે આ જે વેપાર જે છે કોનો વેપાર તો કે ટેસ્ટાઈલનો એનો વેપાર એ હેન્ડલૂમનો વેપાર એમાં ઘણો બધો સુધારો જોવા મળેલો હતો ઓનલાઈન એક્ઝિબિશન થ્રુ ઇન્ડિયન એમ્બેસીસ ભારતની જે એમ્બેસી હોય વિદેશની અંદર ભારતની એમ્બેસી એમ્બેસી હોય ત્યાં આપણે ઓનલાઈન એક્ઝિબિશન ઓનલાઈન પ્રદર્શન દ્વારા પણ આપણે આ બધી વસ્તુ વેચવાની એની કોશિશ કરી શકીએ છીએ અને આજે ઓનર આપવાનું આર્ટિસન લોકો જે છે આ કલાકાર લોકો જે છે એને ઓનર સન્માનિત કરવાનું કાર્ય પણ કરી શકીએ છીએ હેન્ડલૂમ લીજેસી અંતર્ગત તો આવું બધું કરવું જોઈએ બીજો આર્ટિકલ જોઈએ તો સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ બનાવવાની કોશિશ કરવામાં આવશે પીપીપી મોડેલ ઉપર આ વાયાબિલિટી ફંડ ગેપ શું છે એના વિશે આપણે અહીંયા તો તમને મહત્વની વસ્તુ એ ખબર જોઈએ વાયાબિલિટી ગેપ ફંડિંગ શું છે એ ખબર હોય છે એ સમજીએ વાયબી વાયાબિલિટી ગેપ ઓફ ફંડિંગ એનો મતલબ કે એક વખતમાં ગ્રાન્ટ આપવામાં આવે કોને સપોર્ટ આપવા માટે કોને સપોર્ટ તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટને સપોર્ટ આપવા માટે એક સમયમાં ગ્રાન્ટ આપવામાં આવે એને કહેવાય વાયાબિલિટી ગેપ ઓફ ફંડિંગ તો આ તમને ખબર હોવી જોઈએ બીજો આર્ટિકલ જોઈએ તો એમેઝોન એક્યુસિસ ફ્યુચર ઓફ ઇન્સાઈડ ઇનસાઇડર ટ્રેડિંગ એમેઝોન કંપની જે છે એમેઝોન કંપની એના દ્વારા આરોપ મૂકવામાં આવેલો છે સેબીની અંદર અથવા સેબી ઉપર અથવા ભારતની અંદર અને સેબીને એમને પૂછેલું છે કે ભારતની અંદર આ ઇન્સાઇડર ટ્રેડિંગ થાય છે તો એને અટકાવવું જોઈએ ઇનસાઇડર ટ્રેડિંગ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ ઇન્સાઈડર ટ્રેડિંગ જોતા પહેલાં તમે આ એક વિડીયો જુઓ તો અહીંયા તમે જોઈ શકો છો ઇનસાઇડર ટ્રેડિંગનો મતલબ શું ઇન્સાઈડેડ ટ્રેડિંગનો મતલબ એ કે જ્યારે કોઈ વ્યક્તિ કંપનીની અંદર કામ કરતો કોઈ વ્યક્તિ પોતાની કંપનીની અંદરની ખબર જે છે એ લીક કરી દે છે કંપનીની અંદરની ખબર જ્યારે લીક કરી દે છે તો એના કારણે કંપનીના શેર જે છે એ વધી પણ શકે છે અને ગગડી પણ શકે છે તો એના કારણે એ વ્યક્તિને ફાયદો થાય છે પરંતુ કંપનીને નુકસાન થાય છે તો ઇનસાઇડર ટ્રેડિંગ જે છે એ બંધ કરવું જોઈએ તો ઇન્સાઈડર ટ્રેડિંગ રિફર ટુ પ્રેક્ટિસ પર્ચેસિંગ ઓર સેલિંગ અ પબ્લિક કલી ટ્રેડેડ કંપની સિક્યુરિરિટીઝ વાઇલ ઇન પ્રસેસન ઓફ મટીરિયલ ઇન્ફોર્મેશન દેટ ઇઝ નોટ એટ પબ્લિક ઇન્ફોર્મેશન એટલે કે એવી માહિતીના આધારે કંપનીના શેર ખરીદવાની કોશિશ કરવી કે જે માહિતી હજી સુધી ન્યૂઝપેપરમાં કે કંપનીએ જાહેર કરેલી નથી પરંતુ એ વ્યક્તિ કંપનીની અંદર કામ કરે છે એટલે એને એ માહિતી જે છે એ પહેલાં જ મળી ગઈ છે એના આધારે ટ્રેડિંગ કરવામાં આવે એને કહેવાય ઇન્સાઈડર ટ્રેડિંગ સે ઘણી બધી વાર આ ઇન્સાઈડર ટ્રેડિંગ જે છે એને અટકાવવાની કોશિશ કરી રહી છે પ્રિસ્ક્રાઇબડ ઇન્ટરનલ કન્ટ્રોલ્સ ઓન શેરિંગ ઇન્ફોર્મેશન એટલે અમુક માહિતીને એ બધું શેરને એ બધું ન કરવું જોઈએ ટીકે વિશ્વનાથન કમિટી પણ આની માટે બનાવવામાં આવેલી હતી સેબી દ્વારા કે આ ઇન્સાઈડર ટ્રેડિંગને કઈ રીતે બંધ કરવું ટીકે વિશ્વનાથને અમુક અમુક પ્રકારની જોગવાઈઓ પણ આપવામાં આવેલી હતી એ આપણી માટે મહત્ત્વની નથી સેબી દ્વારા ઉદય કોટક પેનલ પણ બનાવવામાં આવેલી હતી જેના અંતર્ગત કોર્પોરેટ ગવર્નન્સને સુધારવા માટેના નિયમોને એ બધું આપવામાં આવેલું હતું પાંચ મહત્વની વસ્તુ છે જેના આધારે આપણે ઇન્સાઈડ ટ્રેડિંગ અટકાવી શકીએ પહેલું રિસ્ટ્રિક્ટ રિસ્કી ટ્રેડિંગ રિસ્ટ્રિક્ટ રિસ્કી ટ્રેડિંગ જે છે એની ઉપર પ્રતિબંધ મૂકો એને રિસ્ટ્રિક્ટ કરવું બીજું અપોઇન્ટ એન ઇન હાઉસ વોચ ડોગ એક પ્રકારની વોચ ડોગ એક પ્રકારની ધ્યાન રાખવાવાળી સંસ્થાનું નિર્માણ કરવું કે જે ઇન હાઉસ ચેક કરવાનું નહીં એ બધું કરે ઇન્સ્યોર એટલે કે ખાતરી કરવી ધેટ યોર એમ્પ્લોઈઝ આર એજ્યુકેટેડ ઓન ઇન્સાઇડ ટ્રેડિંગ એટલે કે જે કર્મચારી લોકો જે છે એને પણ ઇન્સાઈડ ટ્રેડિંગ વિશે માહિતીને એ બધું હોવું જોઈએ એક્ટ ક્વિકલી ટુ ઇન્વેસ્ટિગેટ ઇન્સાઈડ ટ્રેડિંગની અંદર ક્વિકલી એટલે કે ખૂબ જ ઝડપથી તપાસ એ વધુ કરવું જોઈએ અને લેવરેજ ટેકનોલોજી ટુ પ્રિવેન્ટ ઇન્સાઈડ ટ્રેડિંગ ટેકનોલોજીની મદદથી પણ ઇન્સાઈડ ટ્રેડિંગ અટકાવવાની કોશિશ કરવી જોઈએ તો આ તમને ખબર હોવી જોઈએ બીજું આર્ટિકલ જોઈએ તો અઢાર ટન જેટલું રેડ સેન્ડલવુડ એટલે કે ચંદનનું વૃક્ષ જે છે એ જપ્ત કરવામાં આવેલું છે સીઝ કરવામાં આવેલું છે ઓપરેશન થંડર બે હજાર વીસ દ્વારા કો ઇન્ટરપોલ અને વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશનની મદદથી એક મહિના પહેલાં કરવામાં આવેલું હતું અને આ ચંદનનું ચંદનનું વૃક્ષ સેન્ડલવુડ એને જપ્ત કરવામાં આવેલું છે યુએઈથી જ્યાંથી તો આ તમને ખબર હોય છે કે ઓપરેશન થંડર શું છે તો એ આ જપ્ત કરવામાં આવેલું ને એ બધું એના વિશે વાત કરે છે